सर्वे मुक्तो वी वांट रिजल्ट अपनो आवर्स नो सूत्र छे वी वांट रिजल्ट अने अपना माटे शू बोलवानो आई वांट रिजल्ट अपने रिजल्ट जोईए छे शानो रिजल्ट ये प्रश्न छे शू रिजल्ट ये प्रश्न छे रिजल्ट मळे एवं कोने कहेवाय ये प्रश्न छे। संसार मार्ग ने विषय व्यवहार मार्ग ने विषय पण दरेक व्यक्ति जे रिजल्टिव नेचर होय ए ज आगळ वधी शके। संसार मार्ग में पण जेनो रिजल्ट लेवानो नेचर होय जेनी रिजल्ट सामो दृष्टि होय रिजल्ट एटले फलश्रुति रिजल्ट एटले परिणाम रिजल्ट एटले लक्ष्यार्थ पण व्यापारी व्यापार करे ने जो एने रिजल्ट सामो नजर न होय तो एना व्यापार में कोई बरकत न आवे। जे सर्वैयू न काढे तो सर्वैयू ए रिजल्ट छे सर्वैयू रिजल्ट नथी पॉजिटिव सर्वैयू ए रिजल्ट छे प्रॉफिटेबल सर्वैयू ए रिजल्ट छे। माइनस वालो सर्वैयू होय तो ए रिजल्ट नथी। विद्यार्थीनी सामू विद्यार्थी एज प्रगति करी शके जे विद्यार्थीनी नजर रिजल्ट उपर होय कि मारे सारो रिजल्ट लावो छे पहेलो गोल होय अने गोल परिपूर्ण थाय छे के केम एनी उपर सतत नजर होय। सरकार कायदा घणा बनाव्या छे परंतु रिजल्ट सामू नजर नथी ने एटले फेल जाय छे एवुं जोवा मळतुं हशे। कायदा तो घना बनाव्या अने कायदा बनावीने खुश थाय छे अने एटले परिणाम स्वरूपे ऑन पेपर रहे छे बधुं। घणी वखत आपणे निर्णय तो बधुं करीए छे आवी कथा सांभळीए एटले आपणे निर्णय तो करीए कि हवे मारे आवुं करवुं छे आवुं करवुं छे आ करवुं छे परंतु करी नथी शकता। एनुं पेटल पहेलुं कारण ए छे कि आपणी नजर रिझल्ट उपर नथी। માત્ર ને માત્ર આપણે સાધન કરીએ છીએ સાધન સાધ્ય સુધી પહોંચવા જોઈએ એ વિચાર નથી આપણને અને પરિણામ સ્વરૂપે સાધન નિરર્થક નીવડે છે અથવા રૂટીન થઈ જાય છે। આ વર્ષે આપણે ગોલ લઈને બેઠા છીએ કે આપણે દરેકમાં રિઝલ્ટ જોઈએ છીએ શું રિઝલ્ટ આ સમજવું પહેલું જરૂરી છે કે શું રિઝલ્ટ કોને રિઝલ્ટ કહેવાય કેવું કરીએ તો રિઝલ્ટ કહેવાય અને શું કરીએ તો રિઝલ્ટ આવે આ વિચાર પહેલો તો આપણને મજબૂત હોવો જોઈએ અને આ નેચર ઉપર આધારિત છે દરેક વ્યક્તિના નેચર ઉપર આધારિત છે। કેટલું લખ્યું એ મહત્વનું નથી બોર્ડ પર બોર્ડની પરીક્ષા હોય કેટલા સપ્લિમેન્ટરી કેટલી ભરી એ રિઝલ્ટ નથી માર્ક્સ આવે રિઝલ્ટ છે। રસોઈ કેટલી બનાવી એ મહત્વનું નથી કેટલી આપણા ઉપયોગમાં આવી એ મહત્વનું છે। કેટલું સાધન કર્યું આપણે કેટલી માળા કરી એ રિઝલ્ટ નથી માળામાં કેટલી ભગવાન સાથે જોડાણ થયું કેટલી ભગવાનમાં વૃત્તિ રહી એ રિઝલ્ટ છે। પ્રથમનું 22મું આપણને મહારાજે બતાવ્યું છે પ્રથમના 32મામાં રિઝલ્ટ માટે મહારાજે પ્રશ્ન પૂછ્યો છે પ્રથમના 44મામાં રિઝલ્ટ માટે પ્રશ્ન પૂછ્યો છે પ્રથમના 22માં બધા સંતો કીર્તન બોલતા ધૂન બોલતા અને પછી મહારાજ બોલ્યા કે સંતો મૃદંગ સારંગી સરોદા તાલ ઇત્યાદિ વાજિંત્ર સહિત તમે કીર્તન બોલ્યા નારાયણ ધૂન કરી પરંતુ એમાં જો અમારા સ્વરૂપમાં વૃત્તિ ન રહી તો ગાયું તે ન ગાયા જેવું છે। રિઝલ્ટ ઝીરો આપી દીધું ભલે તમે સુંદર રાગથી ગાયું મહારાજે એને રિઝલ્ટ ન કહ્યું। સત્સંગની અંદર રિઝલ્ટની પહેલી આપણને ખબર નથી આપણે સરસ રાગથી ગઈએ અને રિઝલ્ટ સમજીએ છીએ સરસ સંગીત હોય મ્યુઝિક સરસ હોય એને રિઝલ્ટ સમજીએ છીએ સારા ગાયક કલાકાર હોય એટલે એને રિઝલ્ટ સમજીએ છીએ। શ્રીજી મહારાજે એને રિઝલ્ટ ના કીધું એની ઉપર માર્ક્સ ના આપ્યા। શ્રીજી મહારાજે રિઝલ્ટ કોને કહ્યું કે અમારા સ્વરૂપમાં કીર્તન ભક્તિ શાના માટે છે ધૂન શાના માટે છે
કીર્તન દ્વારા ભગવાન સુધી પહોંચવા માટે છે, ભગવાનમાં વૃત્તિ રહેવા માટેનું કીર્તન એક વચ્ચેનું માધ્યમ છે, ધૂન એક માધ્યમ છે, શ્લોકો સ્તોત્રો બોલીએ એ માધ્યમ છે. પરંતુ આપણી દ્રષ્ટિ સાધન ઉપર હોય છે અને આપણે સાધનમાં પૂર્ણતા માની લેતા હોઈએ છીએ. જે આપણી રોંગ બિલીફ છે એ આપણું છીછરાપણું છે. સત્સંગમાં આપણો ઉપર છલો સત્સંગમાં ખપી જાય છે. મહારાજ એવું કીધું છે, ગાયું તે ન ગાયા જેવું છે. માત્ર ગાન ઉપર નહીં, માળા ફેરવી અને અમારા સ્વરૂપમાં જો વૃત્તિ ન રહી તો ફેરવી માળા ફેરવી તે ન ફેરવી, આ બરાબર છે. આ જેવો ઉપર મુજબ છે. પૂજા કરીને જો પૂજામાં ભગવાનમાં વૃત્તિ ન રહી તો કરી તે ન કર્યા બરાબર છે. પૂજા માળા માનસી પૂજા ધ્યાન ભજન સાધન આ બધા રિઝલ્ટ માટે છે. અને રિઝલ્ટ શું એની ખબર નથી આપણને, કે રિઝલ્ટ કોને કહેવાય એનો ખ્યાલ પ્રથમના 22માં મહારાજે આપ્યો, બીજો પ્રથમના 32માં આપ્યો, પ્રથમના 44માં આપ્યો. મહારાજે રિઝલ્ટનો ખ્યાલ આપ્યો છે વચનામૃતમાં. પ્રથમના 32માં કહ્યું કે કથા વાર્તા રૂપી ચારો ચરી ચરીને મૂર્તિ રૂપી માળામાં વિરામ કરવો. અને આટલું બોલીને મહારાજ અટકી નથી ગયા. પછી મહારાજ કે તમે સર્વે તપાસો કે કેટલા મૂર્તિરૂપી માળામાં વિરામ કરો છો, કે જ્યાં ત્યાં ઢોરની જેમ ઓખડ કરો છો, જ્યાં ત્યાં હરાયા ઢોરની જેમ રખડો છો. આવું મહારાજ બોલ્યા છે પ્રથમના 32માં. અર્થાત રિઝલ્ટ તરફ નજર રાખો. એવું જ પ્રથમના 44માં મહારાજે કહ્યું. જ્યારે પ્રથમના 44માંનો પહેલો પ્રશ્ન છે અને એમાં મહારાજે સ્નેહનું રૂપ બતાવ્યું છે. અમારા સ્વરૂપમાં સ્નેહ હોય અને કોને સ્નેહ કોને કહેવાય, ત્યારે મહારાજે રૂપ બતાવ્યું કે જેને અમારા સ્વરૂપમાં સ્નેહ હોય એને કેમ વર્તે. પછી મહારાજ બોલ્યા કે જેમ કોઈ ભૂખ્યો માણસ હોય, બરાબરની ભૂખ લાગી હોય, પંચામૃત ભોજન પડ્યા હોય અને જમવાની જ્યાં તૈયારી કરતો ને એ જ વખતે કોઈ ખોબો ભરીને તોડી નાખે કાંકરા નાખે, એની પર કેટલું વસમું લાગે. કોઈ કપાળમાં બળબળતો ડામ દે ને એની પર કેટલું વસમું લાગે. એટલું વસમું જ્યારે ભગવાન વિના બીજો ઘાટ થાય ત્યારે એને લાગે તો સમજો કે એને અમારા સ્વરૂપમાં સ્નેહ છે, પ્રીતિ છે. પછી મહારાજે આટલું કહીને માંડી ના વાળ્યું. તરત ના તરત મહારાજ શું શબ્દ બોલ્યા, તમારા હૃદયમાં તપાસી જુઓ કે તમારે આવો ભગવાનમાં સ્નેહ છે. આને રિઝલ્ટ કહેવાય. જો મહારાજે રિઝલ્ટ ઉપર લઈ ગયા છે ને, તપાસી જુઓ. હવે આપણે તો શું કરીએ, વાંચવાનું વાંચી ગયા બસ, રોજ નિયમ છે વતનાવ્રત વાંચવાનું પૂરું. આજ આજ ગઈને કાલનો કાલ ભાઈ કાલની વાત કાલ જોડે પતી ગયું. અને પછી કોઈ પૂછતું હોય કે અથવા ટીક કરાવતું હોય એટલે ટીક કરી દેવાની, વાંચ્યું આ વાંચ્યું પતી ગયું. જો તો શું રિઝલ્ટ એનું, એનું પરિણામ શું? રિઝલ્ટ એવું બની અમુકતો રિઝલ્ટનો ખ્યાલ કરીએ કે આને રિઝલ્ટ કહેવાય. અને તો જ આપણી એ જ પ્રગતિ, રિઝલ્ટ મળે એ જ પ્રગતિ. આપણા બધા સાધનો ને વિચારધારા જ આપણી છીછરી છે, કે જેથી આપણે એને જ સત્સંગ સમજીએ છીએ. ઉપર ચલો સત્સંગ એને સમજ સત્સંગ સમજીએ છીએ. બધા સાધન કરીએ એટલે સત્સંગ બહુ કર્યો. સાધન સાધ્ય સુધી પહોંચ્યા, જરા તપાસો તો ખરા, પૂછો તો ખરા આપણી જાતને, કે આપણે માળા ફેરવી કે માળા કરી, ધ્યાનમાં બેઠા કે ધ્યાન થયું, પૂજામાં ખાલી બેઠા કે પૂજા ખરેખર થઈ. આદત જ નથી આપણને. અને એમાં માની લઈએ છીએ બસ પૂજામાં બેસવું શાના માટે, પૂજા કરીને તિલક ચાંદલો કર્યો, પાંચ પ્રદક્ષિણા કરીને બે દંડવત કર્યા, પૂજા પતી ગઈ, ચલો જમવા, બસ જમવાનું લાયસન્સ પૂજા. પૂજા ભગવાનમાં જોડાવા માટે જ કે જમવાનું લાયસન્સ નથી. આ તો મહારાજે સારું કર્યું છે, આટલું રાખ્યું છે કે ભાઈ પૂજા કર્યા વગર પાણી ન પીવાય, જમાય નહીં, એટલે આપણે આ બધું કરીએ છીએ. મુક્ત અત્યારમાં ધૂમ થાય છે રોજ ધનુર્માસમાં.
આવીને ધૂન બોલવી એ મહત્વનું નથી, ધૂન દ્વારા મહારાજમાં જોડાવા માટે ધૂન છે. પણ એ ભૂલી જવાય છે એ, અને એ ટકોર એમાં તમારો વાંક નથી. અમારા સંત સમાજ તરફથી, જે ઉપદેષ્ટા સમાજ છે એના તરફથી આવી વિવેક બુદ્ધિ આપવામાં આવતી નથી. એનું પરિણામ છે, વાંક તમારો નથી, વાંક અમારો છે. શાના માટે ધૂન? બસ ધનુર્માસમાં જઈ આવ્યા, ધૂન બોલી આવ્યા, શીરો ખાઈ આવ્યા, ગરમ ગરમ પતી ગયું કામ પૂરું આપણું. પણ એ જ વસ્તુને હવે ધૂન કરવાની છે, એટલો જ સમય કરવાની છે, અને એમાં જો આ વિવેક બુદ્ધિ આવે, રિઝલ્ટ ઉપર નજર રખાય, ધૂન કેવી બોલાય છે ને કોણ બોલે છે ને, અરે મૂકો ને માથાકૂટ, શું જરૂર છે કોણ બોલો છે, પગ મહારાજ બોલે છે, એનું રિઝલ્ટ શું મળ્યું એની ઉપર લક્ષ રાખો ને ભાઈ. લે પેલા એક ભાઈના ત્યાં મહેમાન ગયા અને કટાણે ગયેલા, બપોરે 12-1 વાગે પહોંચ્યા, 4-5 મહેમાન પહોંચી ગયા. હવે એમને જમવાનું બાકી હતું, પૂછ્યું પેલા એમને કે ભાઈ જમવાનું કેમ નું, કે બાકી છે. થોડી ઘૂસપેશ કરીને પછી 5 મિનિટમાં જ બોલાયા, ચલો જમવા બેસી જાઓ. બોલ્યા, વિચારમાં પડી ગયા મહેમાન કે સારું કટાણે આવ્યા છીએ અને 5 મિનિટમાં તો ચલો જમવા બોલાવી લીધા. એટલે તરત પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ટપ ટપ ને થપ થપ તો સંભળાવું નહીં, ટપ ટપ ને થપ થપ એટલે સમજાય ને, પેલા ગામડામાં રોટલા બનાવે ને, હવે આ બધું વણવાનો જમાનો આવ્યો, સંતો આપણો મોડર્ન જમાનો હવે આવ્યો, પણ ગામડામાં તો રોટલા કરે ને ખબર છે, પેલો લયો લઈને પછી આમ આમ કરીને ને પહોળો કરતા હોય અને આવડો મોટો રોટલો કરે પછી, તો કે ટપ ટપ ને થપ થપ તો થયું નહીં. એટલે આ ભાઈ ટપ ટપ ને થપ થપ જોડે કામ છે, તમારા રોટલા જોડે કામ છે, બે જાઓ ને. પણ આપણે બધા ટપ ટપ ને થપ થપમાં મરી જઈએ છીએ, બોલો એમાં ને એમાં આમ થયું નહીં, આમ થયું નહીં, આમ થયું, ઓલ્યો શું કરે છે, પેલો શું કરે, રિઝલ્ટ ઉપર નજર રાખો ને આપણે. કેટલીક બાબતમાં ડાહ્યા છીએ આપણે, દૂધની કોથળી લઈને આવો, કોઈ દાડો પ્રશ્ન કર્યો કે આ ભેંસનું છે ગાયનું છે, જે છે દૂધ છે ને માથાકૂટ મૂકો ને, બસ એવું રિઝલ્ટ રાખો, એ રિઝલ્ટ દૂધ રિઝલ્ટ છે બસ. ક્યાં ગાય લાવવી ને દોવા જવું ને કે ચારો નાખવો ને, ક્યાં માથાકૂટમાં ઉતરવું, આપણે રિઝલ્ટ લો ને. તો આ પેલું રિઝલ્ટ શું એની ખબર પડવી જોઈએ, અને પછી રિઝલ્ટ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ, રિઝલ્ટ સામે દ્રષ્ટિ રહેવી જોઈએ. એક નાનું દ્રષ્ટાંત આપું, ચલો સવારમાં આજે રોજ સૌ આપણી દિવ્ય જીવન પ્રાર્થના કરાવવામાં આવે છે આપણે બધા સેન્ટરોમાં, સાચી વાત છે, કેટલા કરો છો? બધે કરાવવામાં તો ખાલી પૂછું છું, તો બાકી બધે આપણો મંદિરમાં આવતા એક એક મંદિરમાં સમૂહ દિવ્ય જીવન રાહની પ્રાર્થના. ચલો આજે શું પ્રાર્થના હતી કહો છે, કેટલા યાદ છે? આપણે કર્યા પછી 5 મિનિટ પછી પૂછે ને તો એ ખબર ન હોય, બોલો ક્યાં રિઝલ્ટની વાત કરી, કહો. મુક્તો આજની પ્રાર્થના હતી કે સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી અખંડ સ્વામિનારાયણ 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 રટન ચાલુ રાખવું જ છે. હે દયાળુ બળ આપજો, બળ આપજો. હવે આપણે બોલી ગયા, બોલાવનારે બોલ્યું ને આપણે બોલી ગયા, બસ રોજ બોલી જવાનું. હવે બોલ્યા પછી બોલતી વખતે જ આપણી નજર ક્યાં હોય છે, રિઝલ્ટ ઉપર, બોલવા ઉપર નહીં. આપણે પ્રાર્થનાઓ બોલી જઈએ છીએ, રિઝલ્ટ ઉપર વિચાર જ નથી. હવે શાના માટે આ પ્રાર્થના આપવામાં આવી છે કોણ કહેશો? ચલો કહો. આ પ્રાર્થના રોજ નવી નવી 30 દિવસની 31 દિવસની 31 પ્રાર્થના છે, રોજ નવી આવે છે. ચલો શાના માટે આપવામાં આવી છે કોણ કહેશો? એની પાછળનો હેતુ શું છે કહો મહારાજ. જે દિવસે દરરોજ અલગ અલગ પ્રાર્થના આપી એ મુજબ એનો રિઝલ્ટનો વિચાર કરી અને આજની પ્રાર્થના છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલું,
તો માત્ર બોલવાનું નથી પણ આપણે સ્વામિનારાયણની મૂર્તિ ધારવાની. પહેલા બોલીએ તો ખરા, એ થાય છે આખો દિવસ. બોલી ગયા સવાર, પ્રાર્થના પતી ગઈ, આપણે હાલ્યા ગયા. બોલાવનારની નજર ક્યાં છે? લો, રોજનું રૂટીન થઈ ગયું. ઓલું કેલેન્ડર લેવાનું, બધાએ બે આંખો બંધ કરીને બે હાથ જોડીને પ્રાર્થના માટે તૈયાર થઈ જશે. અને પછી આપણે બે હાથ જોડીને તૈયાર થઈ જવાનું અને પછી બોલી જવાનું. પહેલાં બોલાવી જવાનું ને આપણે બોલી જવાનું, જય સ્વામિનારાયણ, કામ પૂરું. બોલો, સાચું છે આવું? આ વાત સાચી છે? બોલો, આપણે રોજ બોલી જઈએ છીએ પણ એ જ વખતે રિઝલ્ટનો વિચાર આવવો જોઈએ. આ રિઝલ્ટ માટે પ્રાર્થના આપવામાં આવી છે કે રોજ ડેઈલી આપણને એના ઉપર એક એક દિવસ માટેનું રિઝલ્ટ લેતા થઈએ. એક દિવસનો રિઝલ્ટ લેતા આવડશે તો ક્વાર્ટરલી આવડશે, ક્વાર્ટરલી આવશે તો આવડશે, તો ઇયરલી લેતા આવડશે. પણ શરૂ તો કરો, સવારમાં જ પહેલા જ નપાસ. બોલો, રૂટીન સાધન થઈ ગયું, એનું અનુસંધાન. હવે જો રિઝલ્ટ લેવું હશે તો એનું અનુસંધાન દિવસ દરમિયાન રાખવું પડશે કે મેં સવારમાં મહારાજ સાથે કમિટમેન્ટ કર્યું છે કે હું આજે દિવસ દરમિયાન સ્વામિનારાયણ 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 અખંડ હું રટણ કરીશ. જા મહારાજ, મને બળ આપજો. પણ કરો તો બળ આપે ને, ઈચ્છા જ નથી પહેલેથી. સવારમાં આપણો વિચાર જ નથી કે મારા કરવાનું છે, શું બળ આપે? પછી વાંકશું, એમણે બળ ના આપ્યું એમાં આપણે હું કરીએ, એમ કહીને આપણે છટકી જઈએ. વાંકોનો બધે વાંક એમનો. બોલો, અનુસંધાન જ નથી, વિચારમાં જ નથી, રિઝલ્ટનો ખ્યાલ જ નથી. આપણે તો રિઝલ્ટ એને જ માનીએ છીએ, બોલી જવું એને રિઝલ્ટ બસ. અને જો બોલાય નહીં, કોઈક દિવસ કોઈ ભૂલી જાય, અરે કેમ જ પ્રાર્થના ના બોલ્યો, પતી ગયું. એના કરતા એ ચડિયા તો જેને અંભારી આપ્યું ઓલો ભૂલી ગયો, એના કરતા ઓલો હારો. આમાં આપણી ખીચડી ચડતી જ નથી. બોલો, આપણે એવા ને એવા કાયમ માટે બધું કરીએ છીએ પણ તોય ધોયેલા મૂળા જેવા રહીએ છીએ. એનું કારણ શું? મક તો અંતરની વાસનાઓ નથી ત્રળતી, એનું કારણ શું? નિષ્કામ ધર્મ નથી પળતો, કારણ શું? દેહના ભાવો ટળતા નથી, કારણ શું? પંચવિષયમાંથી પ્રીતિ ટળતી નથી, કારણ શું? ટાળવાનો વિચાર સાથે વંચાતું નથી, સંભળાતું નથી, સાધન થતું નથી, એ રિઝલ્ટ છે. આપણે કહ્યું હતું ગઈ વખતે કે પંખો ચાલુ કરવા સ્વિચ પાડો ને તરત તમે રિઝલ્ટ જોવો છો. પંખામાં નજર કરો છો થયો કે નહીં, આ રિઝલ્ટ સામે નજર કહેવાય. ટ્યુબલાઇટની સ્વિચ પાડીએ એટલે તરત નજર કરીએ છીએ લાઇટ થઈ કે નહીં. તમે આમ રેગ્યુલેટર સેજ ઓફ કરો એટલે તરત જુઓ છો પંખાની સ્પીડ વધી કે નહીં, જુઓ છો ને પહેલાં બધું. આપણે ડાયાબિટીસની ગોળી કે દવા લેતા હોય તો તમે બે દિવસે ચાર દિવસે માપો છો કે ડાયાબિટીસ દવાથી ઓછો થયો કે નહીં. તાવ આવ્યો હોય તો થર્મોમીટર લઈને જુઓ છો કે તાવ કેટલો છે, 98, 102 હતો એમાંથી 100 થયો કે નહીં. જોજો, તમે સવારમાં નાવા જતા હોય ત્યારે શિયાળો છે, પેલા બે કોક હોય, પેલા નીચેની ચકલીએ ટેસ્ટ કરો છો. હજી વાત સીધું જો ઉપરથી આમ ચાલુ કરી દો ભૂરખને એવા બળી જાઓ, પછી વાય વાય ના કોઈ બોલાય ના કહેવાય ના રાઈડ પડાય. બોલો, અને બહાર આવીએ ત્યારે મોઢું ઠેકાણે કરીને આવવું પડે, આભરું નો સવાલ થઈ. બોલો, આવું અમારે ઘણી વખત થાય છે એટલે અમારો અનુભવ છે. બોલો, અમે જુદા જુદા દેશમાં જુદા જુદા બાથરૂમ, જુદા જુદા પ્રકારના કોક, હરિભગતના ઘરે જુદી જુદી જાતના કોક હોય. હવે ક્યાંક ગયો ગયા હોય ને અંદર સહેજ આમ કર્યું ભૂર કરતું ઉપર પાણી સીધું. બોલો, બધું પરળી જાય અને તોય ડાયા ડમરા જેવા થઈને જાય, કોઈને ખબર ના પડે ને આમાં હું નીચે હંતાડીને પછી પાછા આવીએ. બોલો, આપણે તો પડે પડે આબરું જોઈએ. મુક્તો રિઝલ્ટ પડે પડે અમારે રિઝલ્ટ જોઈએ છે. એક પેન તમે ખરીદવા જાઓ તો જુઓ છો કે આનું રિઝલ્ટ મળશે કે નહીં એટલે ચેક કરો છો, સાચી વાત છે? તો આમાં કઈ રિઝલ્ટ જ નહીં જો છે, તમને રિઝલ્ટ લેવાનો અભ્યાસ છે, આમાં અભ્યાસ નથી. બાકી રિઝલ્ટ કોને કહેવાય એ ખબર છે,
એનો અભ્યાસ છે, પરંતુ અધ્યાત્મ માર્ગમાં, ભગવાનના માર્ગમાં આપણે એની કેર કરતા નથી. બાકી અભ્યાસ છે. તમે શર્ટ શિવડાવવાનો જમાનો જતો રહ્યો છે. આપણે જૂના જમાનામાં જઈને વાત કરીએ, શર્ટ શિવડાવ્યો પછી શું કરો છો, પહેરી જુઓ તમે, સાચી વાત કે બરાબર સેટ થાય છે ને? એ રિઝલ્ટનો પ્રયત્ન કર્યો તમે, ચશ્માનો નંબર કઢાવો ને એટલે તરત ચેક કરી લો કે ભાઈ બરાબર, પછી દુકાનેથી પગથિયું ઉતરો, ચશ્મા લેવા જાઓ ને તો ચેક કરીને નીકળો, સાચી વાત. રિઝલ્ટિવ નેચર રાખો આપણે આમાં, ભગવાનના માર્ગમાં રિઝલ્ટિવ બનો. ચલો પ્રાર્થના કરીએ, રિઝલ્ટના વિચાર સાથે પ્રાર્થના કરીએ, રિઝલ્ટના વિચાર સાથે. રૂટીનમાં ના થવા દઈએ, કશું જ રૂટીનમાં ના જવા દઈએ. હો પ્રાણ પ્યારા શ્રીગાન શ્યામા પ્રાર્થના સ્વીકારો, હો સુખ ધામા તમે અમારા, અમે તમારા, અધીન જો શોક ગુણાને મારા, સૌદા પ્રગટ છો દિવ્યાતિ દિવ્યા, મોટા પુરુષ સદા માનાય દિવ્યા, સંતો ભક્તો મુક્તો મનાય, અભાવ અવગુણ કરીના લેવાય, તવ મર્જીમાં વાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય, દેહને પોતાનો રૂપ ના મનાય, મૂર્તિ મરહો કૃપા કરો સદાય. હો પ્રાણ પ્યારા શ્રીઘન શ્યામા પ્રાર્થના સ્વીકારો, હો સુખ ધામા પ્રાર્થના સ્વીકારો, હો સુખ ધામા. હે મહારાજ, અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. તો પ્રાર્થનામાં પણ રિઝલ્ટનો વિચાર હોવો જોઈએ, તો જ પ્રાર્થના ફળીભૂત થાય. મહારાજ પ્રાર્થનાનો સ્વીકાર તો કરે, મહારાજ પ્રાર્થનામાં બળ આપે. આમાં આપણે પહેલી જ પ્રાર્થનામાં મહારાજને કહ્યું, હે મહારાજ, સદા પ્રગટ છો દિવ્યાથી દિવ્ય, મોટા પુરુષ સદા મનાય દિવ્ય. આ મહારાજ આગળ પ્રપોઝલ મૂકી, આપણે પ્રાર્થનાની પંક્તિ મૂકી કે હે મહારાજ, બસ અમે આટલું તમારી પાસે માગીએ છીએ, અમને આવી શક્તિ બુદ્ધિ બળ આપજો. ચલો પ્રાર્થના પછીનું સ્ટેપ કયું, પ્રાર્થના કર્યા પછીનું સ્ટેપ કયું, પૂર્ણાવતિ થઈ જાય ને પ્રાર્થના કરીએ એટલે મહારાજ તરત મદદ ચાલુ કરી દે ને, તો કોને કરે મદદ? ભગવાન મહારાજ પ્રાર્થના કર્યા પછી મદદ કોને કરે? આપણે મદદ માગી મહારાજ પાસે, હેલ્પ માગી, પણ કોને મદદ કરે? ચલો પ્રયાસ કરો. માત્ર પ્રાર્થના કરી ગયા, ભૂલી ગયા એટલે મદદ થાય? નહીં. પ્રાર્થના પછીની મદદ મહારાજ કોને શરૂ કરે? કહો મનહરભાઈ, પ્રયાસ કરો. હજીજી કરી અને ગળગળા ભાવે આપણે પ્રાર્થના કરીએ તો એનું રિઝલ્ટ આવવાની. એ પ્રાર્થના કેવી રીતે કરવી એનો તમે જવાબ આપ્યો, ગુડ આન્સર. ચલો કે આજીજી આપણે નીડી થઈને પ્રાર્થના કરીએ, પ્રગટ ભાવે પ્રાર્થના કરીએ, વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરીએ, આજીજી કરીને ખૂબ ગરીબ થઈને, રાંક થઈને, દાસ થઈને, દાસના દાસ થઈને પ્રાર્થના કરીએ, આ બધા પ્રાર્થના કેવી રીતે કરવા એના જવાબ છે. બહુ સરસ જવાબ છે. પરંતુ પ્રાર્થના આવી રીતે કર્યા પછી પણ મહારાજ મદદ કોને કરે, હેલ્પ કોને શરૂ કરે, એ પ્રશ્ન છે. કહો ક્યારે શરૂ કરે, કહી શકશો મહારાજ? સુભાષ મહારાજ બોલો, આપો. પ્રયાણ કરો
પ્રયાણ કરે એટલે શું? જયારે પ્રાર્થના કરી પછી એ પ્રમાણે વર્તનમાં લાવી, શું વર્તનમાં લાવવું? ચલો આ જ પ્રાર્થના છે. આમાં છે કે સંતો ભક્તો મુક્તો મનાય, તો એ જ રીતે સદાને માટે બધામાં મહારાજ સકે, સંતો ભક્તો મુક્તો માને ત્યારે મહારાજ કૃપા કરે. વેરી ગુડ. ચલો હજુ કંઈક સારો જવાબ બોલો મહારાજ. પ્રાર્થના કરી કે સદા પ્રગટ છો દિવ્યથી દિવ્ય, પછી એ ખટકોને અનુસંધાન રહેવું જોઈએ કે સદા પ્રગટ જ છે. એવું કાંઈ ક્રિયા થાય ત્યારે વિચારથી ખટકો રહેવું જોઈએ, સદા પ્રગટ છે, મારા ભેડા જ છે, મને જોઈ રહ્યા છે. વેરી ગુડ. એક નાનો દ્રષ્ટાંતથી સમજીએ મુક્તો. બાપજી આ દ્રષ્ટાંત કાયમ આપે છે. વિદ્યાર્થી ભગવાનને પ્રાર્થના કરીને, મહારાજને પ્રાર્થના કરીને રોજ સવારમાં અડધો કલાક રડીને પ્રાર્થના કરે, હે મહારાજ મને 90% અપલવડાવજો, મારે મેડિકલમાં જવું છે, મને 90% ઉપર લવડાવજો તો મને એડમિશન મળી જાય, મારી પર કૃપા કરજો, ખૂબ રડીને પ્રાર્થના કરે, એનું રિઝલ્ટ ક્યારે મળે કહો છે? ભગવાન મદદ કરે પણ કોને કરે? પણ પછી વાંચવું તો પડે ને. હવે વાંચીએ જ નહીં, બાપજીના બાપાના શબ્દોમાં કહીએ તો ચોપડી મોઢા ઉપર રાખીને હોઈ જાય. બાપા શબ્દ આ વાપરે છે, ખબર છે, મોઢા ઉપર ચોપડી રાખીને હોઈ જાય તો મહારાજ મદદ કરે કે ના કરે? એનું અનુસંધાન રહેવું જોઈએ. પ્રાર્થના તો કરી પણ પ્રાર્થનાને મહારાજ ભલે એને પુશ કરે છે. પરીક્ષામાં પેપર જ આપવા ન જાય, કંઈ લખે જ નહીં તો મહારાજ એવાને કેમ, એવા આળસુના પીરને મદદ કેવી રીતે કરે? જેને આળસુ છે, જે પ્રમાદી છે, જેને અનુસંધાન નથી, પ્રાર્થના કર્યા પછી બધું એમની ઉપર જ ઢોળી દેવું છે અને આપણે જલસા જ કરવા છે, ભગવાન એની એની પ્રાર્થનાનો સ્વીકાર કરતા નથી. બહુ સમજો મુકતો. પ્રાર્થના જરૂર સાંભળે છે, પરંતુ એની સાંભળે કે પ્રાર્થના કર્યા પછી પ્રાર્થનાને અનુરૂપ કંઈક આપણી જીવન જીવવાની તૈયારી હોવી જોઈએ, સ્ટાર્ટ કરવું જોઈએ. ભલે પછી આપણા 10 માર્ક આવ્યા હશે ને, ભગવાન લખ્યું હશે, કંઈ કંઈ લખ્યું હશે પેપરમાં, ફોમાંથી 10-15 આવ્યા હશે, મહારાજ ભેળા ભળીને 15ના 35 કરી આપશે ને પાસ કરી આપશે. ચલો એ એમ ભગવાન મદદ કરે, લખવું જ નથી, કશું પરીક્ષા આપવી જ નથી અને આપણે એમ કહીએ કે હે ભગવાન મને પાસ કરી દેજો, શક્ય નથી. મુક્તો એવા આળસો ઉપર કે જેને કંઈક કરવું જ નથી, દાનત જ ખોટી છે, એને ભગવાન ક્યારેય મદદ કરતા નથી. વાત સમજી રાખજો. પ્રાર્થના પછી આપણી જવાબદારી પણ વધી જાય છે, ભલે એમની જવાબદારી વધી જાય છે પરંતુ પહેલી આપણી જવાબદારી વધે છે. હરિને ગમે એવા થવું છે, પુસ્તિકાની અંદર એક વાક્ય આવે છે કે જે એક ડગલું તમે ભગવાન સામું ચાલો, ભગવાન તમારી સામું 100 ડગલા ચાલશે. પણ કોની સામું 100 ડગલા ચાલે? જે એક ડગલું ચાલે એની સામું ચાલે. તમે 100 ગ્રામ ગરજ દેખાડો, મહારાજ કે અમે 100 મણ ગરજ દેખાડશું, પણ 100 ગ્રામ ગરજ દેખાડે એની ઉપર ભગવાન 100 ગ્રામ 100 મણ ગરજ દેખાડે. વી હેવ ટુ સ્ટાર્ટ, આપણે કંઈક કરવું જોઈએ. તો પ્રાર્થના કર્યા પછી આપણી ફરજ વધી જાય છે, પ્રયાસ કરવો જોઈએ, ખ્યાલ રાખવો જોઈએ, અનુસંધાન રાખવું જોઈએ કે જે પ્રાર્થનાના શબ્દો છે એમાં ભેળા ભળવાની આપણી પોતાની સ્વયંની તૈયારી રાખવી જોઈએ, પછી મહારાજ ભેળા ભળશે, ભલે બળ આપશે આપણને આગળ વધારવાનું, મહારાજ બળ આપશે અને કોકને પ્રેરણા કરશે, પરંતુ એ બધું પછી છે. પહેલું આપણે સ્ટાર્ટ કરવાનું છે, અનુસંધાનથી આગળ વધવાનું છે. અહીં શબ્દ પહેલો જ પ્રાર્થનાનો અહીં આવ્યો. શું આવ્યો? સદા પ્રગટ છો દિવ્યાતિ દિવ્ય, મોટા પુરુષ સદા મનાય દિવ્ય, સંતો ભક્તો મુક્તો મનાય, અભાવ અવગુણ કદી ના લેવાય. હવે આમાં આપણે શું કરવાનું? આટલું બોલીથી મહારાજ આપણી રક્ષા કરી લેશે અભાવ અવગુણથી ને એમ નહીં, ખટકો રાખવાનો, જાણપણું રાખવાનું, તો મહારાજ આપણને એના માટે વિશેષ બળ આપે. સદા પ્રગટ છો દિવ્યાતિ દિવ્ય, મહારાજ સર્વોપરી છો. અહીંયા સર્વોપરી શબ્દ નથી આવ્યો કારણ કે એ આપણે મોટા ભાગે આખ સમાજમાં એ વાત દ્રઢ છે, એટલે એને આ વર્ષનો પહેલો લક્ષ્યાંક હોવા છતાં કે શ્રીજી મહારાજના સ્વરૂપની દ્રઢતા કરવી, સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરવી, એવી હોવા છતાં
આપણે એને અહીંયા ઉલ્લેખ નથી થયો પ્રાર્થનામાં, કારણ કે હવે જે ખૂટે છે એની પ્રાર્થના કરી છે કે હે મહારાજ, અમને સદાય તમારું પ્રગટપણું વર્તે, નિરંતર તમે સર્વ સદા સર્વદા પ્રગટ છો, સર્વત્ર પ્રગટ છો એવું અમને નિરંતર વર્તે, કે જેથી કરીને અમારાથી સર્વોપરી જાણ્યા છતાંય, સર્વ તમે પ્રગટ છો એવું બોલવા છતાંય અમારાથી વારે વારે આજ્ઞાઓ લોભાઈ જાય છે, અમારા નિયમમાં ચૂક થઈ જાય છે અને પરિણામ અમે નાપાસ થઈ જઈએ છીએ, સમયે નાપાસ થઈ જઈએ છીએ. એટલે મહારાજ પાસે આપણે માગ્યું કે હે મહારાજ કૃપા કરજો. પરંતુ કૃપાનું પરિણામ ત્યારે મળે કે જ્યારે થોડોક પણ આપણે ખટકો રાખીએ, જાણપણું રાખીએ. હા, જાણપણું રખાવવાની જવાબદારી એમની છે, એ બળ આપે, પરંતુ ખરેખર આપણી આપણી પ્રબળ ઈચ્છાશક્તિ તો જોઈએ, નહીંતર કેવું થાય? આપણી પ્રાર્થનાઓ કેવી પોલી હોય છે, કેવી બોધી હોય છે. સદગુરુ ગોપાળ બાપાનો પ્રસંગ કહીએ છીએ આપણે, ગોપાળાન સ્વામીનો. ગોપાળાન સ્વામી ગોપાળ બાપા ગઢપુરમાં બિરાજેલા સ્વામી, રોજ સવારમાં આરતી પતે ને, શણગાર આરતી પછી સ્વામી રોજ 2 કલાક મહારાજ આગળ બેસતા, અને મહારાજ આગળ બેસી કીર્તન બોલતા, પ્રાર્થના. જો મોટા પુરુષે શીખવાડ્યું છે એમના જીવન દ્વારા, એમને જોતા શીખવું જોઈએ આપણે પણ. 2 કલાક રોજ બેસે, એક જુવાનીઓ રોજ આવીને આના જેવો, જુવાનીઓ રોજ પાછળ જાળી હતી, જાળીની બહાર આવીને રોજ પ્રાર્થના કરે, હે મહારાજ, ઉતાવળો બોલ્યો, હે મહારાજ, હે દયાળુ, હે કૃપાસાગર, મારો કામ કાઢજો, ક્રોધ કાઢજો, વાસના બાળજો, મને નિર્વાસનિક કરજો, મને નિષ્કામી કરજો, એવી રોજ પ્રાર્થના કરે, ઉતાવળો ઉતાવળો બોલે, લાઉડલી. સ્વામી રોજ સાંભળે. એક દિવસ સ્વામી પેલાને પાછું વળીને જોયું, પછી કે અંદર જોડે બેહાડ્યો, બહુ સરસ પ્રાર્થના કરે છો, મારે તને એક પ્રશ્ન પૂછવો છે. બોલ, ખરેખર ક્રોધ ટાળવો છે? બોલ, વાસના બાળવી છે? ખરેખર બાળવી છે? નિષ્કામી થવું છે? સાચું બોલજો, જો 5 મિનિટમાં તને નિષ્કામી કરી નાખો, આમ ચપટી વગાડી, બોલ, નિર્વાસનિક કરી દઉં. બોલ, પેલો કહે, ના 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 સ્વામી, ઉતાવળ ના કરતા, ઉતાવળ ના કરતા, હજુ હું નાનો છું, હમણાં જ તું નિષ્કામી નિર્વાસનિક, ઉંમર થાય ભાઈ બરાબર, અત્યારે કેવું છું નિષ્કામી નિર્વાસનિક થવાનું? તો કે તું રોજ બોલે છે ને, એ તો મારા બાપાએ કીધું છે કે આવી પ્રાર્થના એ બોલતા, એટલે હું બોલું છું. તો પ્રાર્થનાનો હેતુ જ સાચો નથી, અને હેતુ જો સાચો હોય તો એની નજર નિષ્કામીને નિર્વાસનિક થવા ઉપર દિવસ દરમિયાન રહેવી જોઈએ, કે હું આવું કરીશ તો મારી વાસના વધશે, હું આમ કરીશ તો મને કામ વાસના વધશે, મારી કામના વધશે, મારે આ ન જોવાય, આવું ન સંભળાય, મારે આવું ન કરાય, એવો વિચાર રહે. મહારાજ એને જરૂર મદદ કરે. બાપાશ્રીએ વાતોમાં લખ્યું છે, બાપાની વાતમાં એક વાત આવે છે, સ્થૂળ દેહ કરીને તમે નિયમ પાળો, સૂક્ષ્મ દેહ અમે બળ આપશું, સૂક્ષ્મ દેહ નિયમ પાડવાનું બળ અમે આપશું. પહેલા સ્થૂળ દેહ તો નિયમમાં વર્તો, એટલું તો દ્રઢ કરી રાખો, મારે આ નથી જોવું, મારે આ નથી કરવું, પણ એટલી આપણી તૈયારી નથી. એનું કારણ શું છે? કે પ્રાર્થના થાય છે પરંતુ દ્રઢ સંકલ્પ સાથે નથી થતી, માત્ર ને માત્ર આપણે બોલવા ખાતર રૂટીનમાં થઈ જતી હોય છે. તો પહેલું જ જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે જે પ્રાર્થનાના શબ્દો છે એની વાંસે વાંસે ચાલવાનો વિચાર હોવો જોઈએ આપણને, એની વાંસે વાંસે ચાલવાનો, વાંસે વાંસે ચાલવાનો એટલે એ શબ્દો પ્રમાણે અનુસરવાનો વિચાર હોવો જોઈએ આપણને. કે મહારાજ પ્રગટ છે, મહારાજ દિવ્ય છે, મોટા પુરુષ મહારાજ દિવ્યાથી દિવ્ય છે અને મોટા પુરુષ પણ દિવ્ય છે, આ વિચાર આપણને પ્રેક્ટિસ કરવાની, મહારાજ એમાં બળ આપે કે જેથી કરીને આપણને એ પ્રાર્થના સુધી, પ્રાર્થનાના રિઝલ્ટ સુધી પહોંચવા માટે શક્તિ આપે, બળ આપે, આપણને અવકાશ આપે, સાનુકૂળતા કરી આપે, એ બધું મહારાજના હાથમાં છે. પરંતુ આપણી પ્રબળ ઈચ્છા તો જોઈએ, એના માટેનો ખટકો તો જોઈએ.
હવે મુક્તો રિઝલ્ટની વાત કરીએ છીએ ત્યારે આજે જાન્યુઆરી માસ ચાલુ થાય છે. ગયા મહિનાનું આપણું લક્ષ્યાંક હતું મહારાજની સર્વોપરી નિષ્ઠા દ્રઢ હોવી જોઈએ એવું માનીને આગળ વધીએ છીએ કે આપણે કંઈક રિઝલ્ટ આપણે એમાં કંઈક રિઝલ્ટ મળ્યું હશે. આપણે જોવાનું છે કે સર્વોપરી છે, પ્રગટ છે, દિવ્ય છે, એમાં શું રિઝલ્ટ મળ્યું આપણને એ આપણે ચેક કરવાનું છે. પોતે પોતાના ગુરુ થવું પડશે અને એ જ મુમુક્ષુ કહેવાય કે જે પોતે પોતાનો ગુરુ થઈને રહે. આજે લક્ષ્યાંક બીજો છે, સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા કરવી, મોટા પુરુષના સ્વરૂપની દ્રઢતા કરવી. પરંતુ એ દ્રઢતા કરતા પહેલા એક પ્રશ્ન પૂછું છું મુક્તો, બધાએ પ્રયત્ન કરજો એનો જવાબ આપવાનો. મહારાજના, શ્રીજી મહારાજના, સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની દ્રઢતા થઈ ગઈ છે આપણને, એમાં રિઝલ્ટ મળ્યું છે, એનું લક્ષણ કયું, એના લક્ષણો કયા? મોટા પુરુષના સ્વરૂપની દ્રઢતા છે, એના લક્ષણ કયા? કેવી રીતે ખબર પડે કે આપણને આ દ્રઢતા છે? એનું માપદંડ કયું, મેઝરમેન્ટ કયું? જેમ તાવ માપવા માટે થર્મોમીટર છે અને ખબર પડે છે મેઝરમેન્ટ છે, એમ આનું મેઝરમેન્ટ કયું, આનું માપદંડ કયું? હરિભક્તો ત્રીજો સંકલ્પ આપણને એ છે કે સંતોને હરિભક્તોના સ્વરૂપની દ્રઢતા કરીએ, એને દિવ્ય સમજીએ કે જેથી કરીને ભાવગુણ ના આવે, એનું માપદંડ કયું? તો એ તો માપદંડ આપી દીધું કે આ ભાવગુણ ન આવે, એ જ માપદંડ. સંતો હરિભક્તોને દેખીને એનો એના એમાં અમહિમા ન થાય, અભાવ ન આવે, અવગુણ ન આવે, એ દિવ્ય સમજ્યાનું, મુક્ત સમજ્યાનું માપદંડ છે, એમાં આપી દીધું છે. પરંતુ અહીં માપદંડ નથી આપ્યું. તો મહારાજને સર્વોપરી જાણ્યા, મહારાજની નિષ્ઠા આપણને થઈ અને આપણને નિષ્ઠા થઈ ગઈ છે, દ્રઢાવ થઈ ગયો છે, એનું માપદંડ કયું? મોટા પુરુષના સ્વરૂપનો દ્રઢાવ થઈ ગયો છે, એમને દિવ્ય સમજ્યા છે, એનું માપદંડ કયું? તમારામાંથી જવાબ આપવાનો છે. ચલો પ્રયાસ કરો. આપણે અગાઉ પણ કહ્યું કે આપણી સભા હવે માત્ર સભા નહીં હોય, પ્રશ્નોત્તરી થવી જોઈએ, કે જેથી કરીને કોળાય થોડું, મનન થાય દ્વારા, પ્રશ્નોત્તરી દ્વારા. કહો મહારાજ, પ્રયાસ કરો. ઉમરજી માવાલા નિત્ય રહેવાય, ગમતું અમારું કદી ન થાય, આટલી દ્રઢતા થઈ જાય આપણને તો આપણે મહારાજના સ્વરૂપ અને મોટાના સ્વરૂપની દ્રઢતા થઈ એવું કે. વેરી ગુડ. ચલો હજુ કંઈક જવાબ બોલો મહારાજ. મહારાજના સ્વરૂપની દ્રઢતા થાય એટલે મહારાજ સિવાય બધું તુચ્છ થઈ જાય, સાંખ્ય જ્ઞાન દ્રઢ થાય. વેરી ગુડ. ચલો હજુ કંઈક સારો જવાબ. સાચો છે, એથી સારો. એની પડી કોરી ભાઈ, એવો પ્રશ્ન નથી. મહારાજના સ્વરૂપની દ્રઢતા થઈ છે, આપણને એનું માપદંડ કયું? બોલો મહારાજ. અત્યારે મહારાજનું પહેલું, પછી મોટા પુરુષનું. ચલો બોલો મહારાજ. મહારાજા સ્વરૂપની દ્રઢતા થઈ ગઈ હોય તો આપણે મહારાજ સિવાય ક્યાંય માથું ના નમે, કોઈ વ્યક્તિમાં, કોઈ પદાર્થમાં, કોઈને દેખીને પણ અહોભાવ ના થાય. ચલો બરાબર છે, બોલતા સાંભળો. પેલા મહારાજના સ્વરૂપની દ્રઢતા કોને કહેવાય, એનું રિઝલ્ટ મળ્યું કોને કહેવાય? બોલો મહારાજ. આપણે પ્રત્યક્ષ હોય ત્યારે તો આપણે સમજીએ છીએ, પરંતુ મૂર્તિ હોય ત્યારે પણ સમજીએ, પણ સત્તા મહારાજની મૂર્તિ પણ ના હોય અને આપણે મહારાજને પ્રગટ સમજીએ ત્યારે એ રિઝલ્ટ મળ્યું કહેવાય. મુક્તો આપણે ટૂંકમાં જોઈએ, મહારાજના સ્વરૂપની દ્રઢતા એનું રિઝલ્ટ. મહારાજ સિવાય બીજે ક્યાંય પ્રતીતિ ન રહે, ક્યાંય પ્રીતિ ન રહે, એમના સ્વરૂપની દ્રઢતાનું પરિણામ છે. જેમ સ્વેટર પહેર્યા પછી ઠંડી ઉડવી જ જોઈએ, એનું પરિણામ છે. પંખો ચાલુ કર્યા પછી થોડી ઠંડક થવી જોઈએ, એનું પરિણામ છે. હીટિંગ ચાલુ કર્યા પછી ગરમીનો અનુભવ થવો જોઈએ, એનું પરિણામ છે. મહારાજની નિષ્ઠા દ્રઢ થઈ ગઈ હોય તો આપણને મહારાજ સિવાય બીજે ક્યાંય પ્રતીતિ ન રહે કે ક્યાંય પ્રીતિ ન રહે, એનું પરિણામ છે.
અને બીજા શબ્દોમાં કહું તો પૂર્ણ કામ પણ વર્તે, પૂર્ણ કામ પણ વર્તે, એની દ્રઢતાનું પરિણામ છે. કોઈ જનુનતા ન રહે, ચિંતામણી મળી ગઈ છે. મહારાજની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. સંતોએ કહ્યું છે પ્રથમના પહેલા વચનામૃતમાં સ્વયં શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારી મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. અને ચિંતામણી મળ્યા પછી શાની અપેક્ષા રહે, શામાં પ્રતીતિ રહે? સોના મોર એને ગમે, એને ડાયમંડ હીરો એને એમાં પ્રતીતિ આવે? અરે હીરાનો ઢગલો આખો હોય ને તો એ તે એને પ્રતીતિ ના આવે, એમાં પ્રીતિ ના થાય, પ્રતીતિ ના થાય. ચિંતામણી છે મારી જોડે, પૂર્ણ કામ પણ વર્તે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદાર્થ મારી પાસે છે, દુનિયાનું ભૌતિક પદાર્થ મારી જોડે છે, એની પાસે શું નથી એવું વર્તે, મારી જોડે શું નથી બધું છે એવું પૂર્ણ કામ પણ વર્તે, કૃતાર્થ પણ વર્તે, અહો પણ વર્તે, આનંદ વર્તે, કેફ વર્તે, મસ્તી વર્તે. ન અને એના એના પરિણામે ન એને ક્યાંય પ્રતીતિ આવે. સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈ દેવ અવતારને વિશેને પ્રતીતિ રહે, અક્ષરાધિક સુધી ક્યાંય પ્રતીતિ ન રહે, અને ન પ્રીતિ થાય, અને એમાં એ જોડે પોતાના સ્વરૂપની દ્રઢતા થાય. મહારાજ સર્વોપરી છે, મને સર્વોપરી એટલે અનાદિ મુક્ત સર્વથી શ્રેષ્ઠ મહારાજે મને પાત્ર બનાવ્યું છે. પરમ એકાંતિકમાં પ્રીતિ કે પ્રતીતિ ન થાય તો એકાંતિકમાં કેવી રીતે થાય, એકાંતિકમાં ન થાય તો ચાલો ચાલમાં કેવી રીતે થાય, અને અન્વયના સંબંધવાળામાં કેમ થાય? એ મહારાજના સ્વરૂપની દ્રઢતાનું પ્રતીક છે. અમારે ગઈકાલે એક સભા હતી ને એમાં એક વાત નીકળેલી, સરદારના સરદારમાં મહારાજ પધાર્યા, સભા ભરીને બેઠા છે ને સામે રતુ ખાંટ કહેતા રતો ગાંડો એ સભામાં બેઠો છે, હાથ જોડીને કાગ્ર ચિતે મહારાજને મેખોન મેઘ દ્રષ્ટિએ આંખનું મટકું પણ માર્યા વગર મહારાજ સામે દ્રષ્ટિનો સંયમ કરીને એકાગ્ર ચિતે બેઠા છે. મહારાજે 2.5 કલાક સભા કરી, 2.5 કલાકમાં મટકું નથી માર્યો, મહારાજ સામે એક નજરે જોઈને કથા સાંભળી રહ્યા છે. મહારાજાને દ્રષ્ટિનો સંયમ જોઈને ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા, અને મહારાજે કહ્યું પ્રતા અમારી પાસે માગ, તું માગે તે આપું. રતો કઈ બોલે જ નહીં, હસો હસ્યા કરે, મરક મરક હસ્યા કરે. મહારાજ કે રતા તને કહું છું માગે, ઉભો થઈ જા, માગે. ઉભો થઈને મહારાજ મરક મરક હસ્યા કરે. જોડે બેઠેલા સંતો કે તું ગાંડો છું, બેરોય છું, સાંભળતો નથી, મહારાજ કે કરે છે કે માગ માગ. ત્યારે રતો શું જવાબ આપે છે જો, બહુ આપણે બધા શીખવા જેવો છો. મહારાજ શું માગું આપની પાસે, શું માગું? તમે ક્યારને મંડ્યા છો માગ માગ માગ? માગવું ત્યારે પડે જે ન હોય તો માગવું પડે. મારી પાસે શું નથી તો માગું, તમારી પાસે શું નથી? ખૂટતું હોય તો માગવું પડે. તમે મળ્યા મને, પૂર્ણ કામ કર્યો મહારાજ, આવા સર્વોપરી મહારાજ તમે મળી ગયા, હું પૂર્ણ કામ અને કૃતાર્થ થઈ ગયો છું, મારે શું માગવાનું તમારી પાસે, શું માગવું? સર્વ સુખના સિંધુ તમે છો એ મને મળી ચુક્યા છો. અનંત કોટી બ્રહ્માંડમાં જે કંઈ અવતારો છે બધાની પાસે જે કંઈ ગયું છે એ તમારી અન્વય શક્તિનો પ્રતાપ છે. તમારે તમારા પ્રતાપે બધા સુખ્યા છે. મહારાજ એવા તમે સર્વોપરી મળી ગયા છો, શું માગો? મહારાજ અનંત કોટી બ્રહ્માંડમાં જે કંઈ સુખ છે, સાળંગપુરના પહેલામાં લખ્યું છે અનંત કોટી બ્રહ્માંડોના સુખને વારી ફેરી નાખી દે તો એના આપના કિરણની આપના એક અન્વય શક્તિની કિરણ એક કિરણની આગળ એના કોટીમાં ભાગની પાસંગમાં આવતા નથી. મહારાજ શું માગું? આ બ્રહ્માંડોમાં જેની જેની પાસે જે કંઈ ગુણ છે એ ગુણનો સાગર તો તમે છો, શું માગું? મહારાજ સંપત્તિ દુનિયામાં જે કંઈ છે સંપત્તિનો દેનારા તમે છો, એવા મને તમે મળી ગયા છો. સંપત્તિનો સાગર, સુખનો સાગર, ગુણનો સાગર, આનંદનો સાગર તમે છો, એ તમે મને મળી ગયા છો, શું માગું? મારે શું ખોટ છે તું માગું? મહારાજ માગે ભક્તની,
અને માગ્યા પછી આપે તો ભગવાન નહીં. તમે વગર માગે, માગ્યા પછી નહીં, વગર માગે તમે મળી ગયા છો. તમે મને બધું આપી દીધું છે, તમારું સ્વરૂપ મળી ગયું, તમે મળી ગયા, બધું આપી દીધું મહારાજ. શું માગું? માગ 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 મંડ્યા છો મહારાજ, શું માગું? શું નથી મારી જોડે તો માગું? હવે આપણે બધા શું કરીએ છીએ? પેલા કહો, એ જ મહારાજ આપણને મળ્યા છે, છતાં આપણે તો માગવાનું બંધ જ નથી કરતા. માગ 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 જ કરીએ છીએ અને કહીએ છીએ કે આપણે સ્વરૂપ નિષ્ઠા પાક્કી છે. એટલે આ સ્વરૂપ નિષ્ઠા જેને દ્રઢ થઈ ગઈ હોય એને આવું સ્વરૂપ મળ્યા પછી એને કશું માગવાનું રહેતું જ નથી. સકામ હોઈ જ ના શકે. સ્વરૂપ નિષ્ઠાની દ્રઢતા વાળો સકામ હોઈ જ ના શકે, રહી જ ના શકે. એને નિષ્કામ પણ વર્તતું હોય, આટલું કરજો એ માગવાનો સવાલ જ નથી રહેતો. આ આપજો એ માગવાનો સવાલ જ નથી રહેતો. દીકરો નથી ને, દ્રવ્ય નથી ને, સંપત્તિ નથી ને, મકાન નથી ને, નોકરી નથી ને, ધંધો નથી ને, શું 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 નથી. ચિંતામણી મળ્યા પછી મારી જોડે ભાખરીનો લોટ નથી ને, ભાખરી નથી ને, ઘી નથી ને. એટલે આ તોપ જેવી, બાપજીના શબ્દોમાં કહું, બાપાના શબ્દોમાં, તોપના ગોળા જેવી, આમ ફર્સ્ટ ક્લાસ ફૂલીને દડા જેવી ભાખરી માગી લે ને, હા, ઘી ભરેલી. શું કરવા? લોટ ને ગોળ માગવો પડે જુદો. હા, શું નથી આપણી પાસે મુક્તો? ધ્યાન રાખજો, આને રિઝલ્ટ કહેવાય. આવી નિષ્ઠા આપણને નિરંતર વર્તે એ સર્વોપરી જાણ્યાનું રિઝલ્ટ છે. ચિંતામણી સુંદર લાધી રે, રાંક થઈને સિદ્ધને ફરું. મોટા સંતોએ શબ્દ વાપર્યો છે રાંક પણ. એટલે શું? હજુ આપણને મહારાજ સિવાય બીજી ઈચ્છા વર્તે, બીજી કામના વર્તે, બીજું કંઈક જોઈએ છે એવું પૂર્ણપણું અપૂર્ણપણું રહે, બીજું હજુ કંઈક ખૂટે છે એવું વર્તે, એ જ નિષ્ઠાની ખામી. આપણે તો કંઈક થઈને પ્રસાદીને પાણી આપો, પ્રસાદીને પાણી આપો, કંઈક થઈને પ્રસાદીને પાણી આપો. શું સમજ્યા આપણે? તો કે વ્યવહારમાં સુખ દુઃખ આવે તો અરે એનું પ્રેરણાનું, એમની પ્રેરક પ્રેરણાથી આવેલું છે, એમણે જ મૂકેલું છે. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, મહારાજ બોલ્યા છે. મહારાજ કે કાળ કર્મ ને માયાનું, અમારા ભક્તને કાળ કર્મ ને માયાનું દુઃખ આવતું નથી, એનું પ્રેર્યું આવતું નથી. શ્રીજી મહારાજના આશ્રિત હોય એને એનો અધિકાર નથી, હક નથી એનો. જે કંઈ સુખ દુઃખ આવે છે એ મહારાજની ઈચ્છાથી આવે છે, મહારાજનું પ્રેરણું આવે છે. જો આપણે એના હોઈએ ને આપણી સ્વરૂપ નિષ્ઠા પાકી હોય તો આપણે ભાગને નસીબનું નથી આવતું. એ નસીબને ભાગ આપણા માથે નથી. જ્યારથી એના થયા ત્યારથી એમની ઈચ્છાથી આવે છે. ભલે આવે, આપણે તપાસ કરવાની જોડે, એ તપાસ કરવાની કેમ આવું થયું એવો નહીં વિચાર કરવાનો. એમ નાપાસ, ભગવાને આમ કેમ કર્યું એ વિચાર આવે, નાપાસ મૂકતો. ભગવાન ઉપર વસવસો નહીં કરવાનો. હા, એ વિચારવાનું કે આપણી કઈ ભૂલ છે, કઈ આજ્ઞા લોપાઈ ગઈ છે આપણાથી કે જેથી આપણને આવું દુઃખ આવ્યું, એનો વિચાર કરીને સુધારો કરવાનો. પરંતુ ભગવાને આમ કેમ કર્યું એ વિચાર નહીં કરવાનો. જે કર્યું યોગ્ય જ કરે છે. દરજીને ઘેર તમે જાઓ સીવડાવવા માટે, શર્ટ સીવડાવવા કે પેન્ટ સીવડાવવા માટે, દરજીને તમે મોગમ મોગું કાપડ આપી દો છો, લે ભાઈ માપ લઈને સીવી જ આપજે મને. બોલો, મોગમ મોગું હોય 2000-5000 મીટર કાપડ હોય અને તમે આપો, તમારા દેખતા બોલો માપ લઈને કટ 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 કાતર લઈને કાપવા માંડે છે. સાચી વાત છે. તમને કોઈ દાડે એમ થયું એટલે એ મોંઘા ભાવનું હું કરવા કાપી નાખે છે? વિચારે આવે છે કોઈ દાડે? કેમ નથી આવતો કહો જોઈ. હા, એ જે કરે છે યોગ્ય જ કરે છે, એ સારું કરવા માટે કરે છે. દરજી કરે છે સારું કરવા કરે છે. એટલે દરજી ઉપર વિશ્વાસ. અને મહારાજ આપણી ઉપર ક્યાંક કાતર મૂકે ને વેતરે તો આપણને એમ થાય કે આ ભગવાને આમ કેમ કર્યું, હે મને આયા. અરે સોચ, પણ જે કર્યું એ કંઈક સારું જ છે. મહારાજ કે અમારા ભક્તને અમે સોડીનો દુઃખ કાંટાથી સારીએ છીએ. વિશ્વાસ રાખીએ. શા માટે આપણને સંકલ્પ થાય છે, તરકું તર્ક થાય છે? પુલો તપાસીએ, ક્યાંક કોઈ કાગીના લોપાઈ ગઈ છે, ક્યાંક કોઈનો અપરાધ થઈ ગયો છે, કોઈનો અવગુણ આવી ગયો છે, ક્યાંક આપણો અહંકાર કામ કરી ગયો છે, ક્યાંક નિષ્ઠાની ખામી છે, ક્યાંક નિષ્કામાદિક વર્તમાનમાં બહુ મોટા વર્તમાનમાં ચૂક થઈ ગઈ છે. આ મુખ્ય ભગવાનના ભક્તને દુઃખ આવવાના આ મુખ્ય 4-5 કારણો છે એને તપાસવા. પરંતુ કેમ આમ કર્યું તો ઓળખ્યા શું? શું નસીબનું થયું છે આ દુઃખ આવ્યું છે?
પ્રારબ્ધનું આવ્યું છે? નહીં, મહારાજે પ્રેરેલું છે, તો આમાંથી કંઈક કસર છે, ટાળવાનો પ્રયત્ન કરો. કે મહારાજની નિષ્ઠામાં કાં તો કંઈક ખામી છે, એટલે મહારાજે સીધા કરવા માટે આપણને દુઃખ આપ્યું છે. કાં તો કહ્યું એમ કોઈનો અભાવ ગુણ આવ્યા છે અને કોઈનો દ્રોહ થઈ ગયો છે એટલે દુઃખ આવ્યું છે. કાં તો મુખ્ય બે આજ્ઞાઓનો લોપ થતો હોય, મુખ્ય બે આજ્ઞા છે ચોરી અને અવેરી, ગ્રસ્ત અને ચોરી અને અવેરી, અમારે સંતો અને નિષ્કામ અને નિર્લોભ, એમાં ક્યાંક લોપ થયો છે, અનિતિનું દ્રવ્ય ઘરમાં આવી ગયું છે, કોઈની હાઈનો પૈસો આવી ગયો છે, ક્યાંક ખોટું થઈ ગયું છે, અથવા તો ભગવાનની ધર્માદાની આજ્ઞા પડી નથી એટલે દુખાવ્યું છે. અને અવેરી વર્તમાન બહુ મોટું કારણ હોય છે, પરસ્ત્રીનો સંગ કે સ્ત્રીને પરપુરુષનો સંગ, અથવા તો પરિવારમાં કોઈ સભ્યોમાં પણ અવેરી વર્તમાન લોપાતું હોય, એના છાંટા પણ ઉડતા હોય. અને કાં તો અહંકાર આવ્યો છે, આપણા પૈસાનું અભિમાન આવ્યું હોય, આવડતનું બુદ્ધિનું અભિમાન આવ્યું હોય, એટલે ભગવાન સીધું ઉપરથી નીચે લઈ જાય, બેસ બેટમજી લે હડો સીધા કરી દે. બહુ સારું એમને ફાવે છે બધું, પરંતુ એવી કોઈ દિવસ નહીં વિચારું અને માગો નહીં ભગવાન પાસે. માગે તે ભક્તની, ભક્તની વ્યાખ્યા માગણી કરે ભક્ત જ ના કહેવાય. મહારાજ અંતર્યામી છે, બધું જાણે છે, બધું જુએ છે, બસ શા માટે મારે ભગવાન આગળ સકામ થવું અને પૂર્ણ કામપણામાં રાસ્તું રહેવું. આપણા મુનિ બાપા હતા ને, કોઈક એમની પાસે ગયું, રડવા માંડ્યો, બાપા હું નીચેની કોર્ટમાં કેસ હારી ગયો, ઉપરની કોર્ટમાં હારી ગયો, ઠેઠો સુપ્રીમમાં જવાનો છે, બાપા દયા કરજો. ત્યારે ખરેખર ઘરના હરિભગત હતા એટલે સ્વામી તરત બોલ્યા, સ્વામી કે કેસ એટલે વાળ, સ્વામી શું કે કેસ એટલે વાળ, વાળ હારી ગયા એમાં હું ને કામ, હું ને કામ રો રો કરે છે, આપણે ભગવાન તો નથી ગયા, આપણા બાપ આપણે જોડે છે, એમાં હું રોવે છે. તો ભગવાનનો છે ને પૂર્ણ કામ, મહારાજ મળ્યાનો છે ને પૂર્ણ કામ પણ હોય. પહેલું જ આવર્તે મહારાજનો મહિમા જાણ્યા પછી કોઈ કામના ના રહેવી જોઈએ. કામના રહે છે, ઈચ્છાઓ રહે છે, હજુ માગણીઓ રહે છે, હજુ અપૂર્ણપણું રહે છે, ખૂટે છે કંઈક. શું મહિમા જાણ્યો આપણને મહારાજને, આવા મહારાજ મળ્યા પછી શું ખૂટે છે. મોટા પુરુષનો મહિમા જાણ્યો કોને કહેવાય, એનો દઢાવો કયો, તો એમાં અહીં કયો શબ્દ વાપર્યો, તવ મરજી માં વાળા નિત્ય રેવાય, ગમતો અમારો કરીએ ન થાય. આ આ આ મોટા પુરુષનો મહિમા જાણ્યો આને કહેવાય, એનો માપદંડ આ, એમની મરજીમાં જ નિત્ય રેવાય, મરજી બહાર ડગલું ન ભરી શકીએ, મોટા પુરુષનો મહિમા છે, એનું રિઝલ્ટ આ છે. તપાસતા જોઉં આપણે, આપણી મરજી પછી કામ કરે જ નહીં, બસ હાથ જોડીને ભલે દયાળુ આપકો એમ જ કરીશ, બોલવા ખાતર નહીં થાય, આ એનું રિઝલ્ટ છે. આ ગયા પછી હવે હવે આ રિઝલ્ટની ખબર પડી, શું કરવાનું, પોતાનું મન ધાર્યું, મન ગમતો મૂકીને ખટકાપૂર્વક મહારાજ અને મોટાની આજ્ઞા તરફ અનુસંધાન રહેવું જોઈએ, નિરંતર ખ્યાલ રહેવો છે કે આ એમનું મરજી નથી, એમ ગમતો નથી, મારે નહીં કરવાનું, અનંત જન્મથી હું મારું મનગમતું કરતો આવ્યો છું, હવે મારે એમનું ગમતું કરવું છે, એમની મરજીમાં રહેવું છે, એ વિચારને ખટકો રાખીને મંડીએ મહારાજ મદદ કરે. આ ખટકો રાખવા માટે પ્રાર્થના છે, બોલી જવા માટે નહીં, નિરંતર અનુસંધાન રાખવા માટે રોજ બોલીએ છીએ આપણે, દિવસમાં 5 વખત કરવાની પ્રાર્થના, અને મરજીમાં રહેવા માટે તત્પર રહેવાનું, બસ એમની મરજીમાં રહેવું છે. આપણું ધાર્યું ભગવાનને સત્પુરુષ જો આપણી મરજી થાય, મુક્ત શું આપણે એમને ઓળખ્યા, શું દ્રઢાવ થયો, શું દ્રઢાવ કર્યો. મરજીમાં રહેતા થઈ ગયા પેલા, ઘણા આવે ને અમારી પાસે બાપજી જોડે, ઘણા મેં જોયા છે, અમારી જોડે આવે, સ્વયં નામ પાડવું છે મુક્તરાજનું, પાડો દીકરાને લઈને આવ્યા હોય, વર્તમાન ધરાવો નામ પાડો, પછી શું કે ધરત, અમે કંઈ બોલીએ નહીં, પહેલાં બોલી જાય, સ્વામી કાગળિયું આપે ભારતમાં, સ્વામી આ 4 નામ વિચાર્યા છે, એમાંથી કોઈક એક રાખો થારું, અરે તારું ભલો થાય,
આવીએ છીએ મરજી રહેવા અને પાછી મરજી આપણે લઈને આવીએ છીએ જોડે, આમાંથી એક રાખો ને તો સારું. કાં તો ગણાય કે સ્વામી રાશિ આ છે, મિથુન છે, કર્ક છે, બીજી મને આવડતી નથી ને, આવી રાશિ છે. હવે પૂછવું પડે ભાઈ રાશિ એટલે શું? એટલે જેનું નામ જ રાશિ એનું નામ બોલે શું રાશિ? એટલે રાશિ શું કરવા, પણ વાશી શું કરવા રાખો, રાશિ એટલે વાશી. ગામડે રાશિ કે ભાઈ રાશિ આ તડબૂચ રાશિ છે, મૂકી દો એક બાજુ, આ ટેટી રાશિ છે, મૂકી એવું કે ને રાશિ, રાશિ એટલે વાશી અન્નમ રાશિ. તાજું કરો ને, તાજું પાડો ને પેલા, રાશિ શું કરવા. પણ જીવના સ્વભાવ છે, ચાકર તેરા લેકિન કયા કરેગા અમેરા. બસ તમારો ચાકર કરો પણ કયા કરેગા અમેરા, આ જીવનો સ્વભાવ છે. નહીં મોટા પુરુષને ઓળખ્યાનો મોટા મોટો માપદંડ આ, કે એમની મરજીમાં મરજી બહાર ડગલું ન ભરી શકાય. બસ મન ભરી શકે જ નહીં. પ્રથમનું 54મું વચનામૃત આત્મબુદ્ધિનું વચનામૃત છે. અને એમાં બીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી એવો પૂછ્યો છે, હે મહારાજ, ગમે તેવો આપતકાળ પડે તો પણ ધર્મમાંથી દ્રઢ, ધર્મ દ્રઢ જ રહે એનો કયો ઉપાય છે? અને ત્યાં મહારાજે આ જ ઉપાય બતાવ્યો છે. આત્મબુદ્ધિની વાતમાં બીજો પ્રશ્ન આવે છે અને એનો જવાબ આત્મબુદ્ધિ સાથે કનેક્ટેડ છે. શું મહારાજ જવાબ આપે છે? કે ગમે તેવો આપતકાળ આવે તો પણ ભગવાનના કહેલા ધર્મમાં, નિયમમાં નાનું કે મોટું વચન લોપી શકે જ નહીં. શકે જ નહીં એવો શબ્દ વાપર્યો, લોપે ને એવું નથી કીધું, લોપી શકે જ નહીં. બોલો, એ કેટલું, એને કેટલું મહારાજનો કેવો મહિમા હોય તો લોપી શકે જ નહીં. ઇન્દ્રિય અંતકરણની કોઈ તાકાત નથી. સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ વચન લોપી શકે જ નહીં. એ મહિમાની પરાકાષ્ઠા છે. એની મરજીમાં જ રહે, એના વચનમાં જ રહે, એના ગમતામાં જ રહે, એની આજ્ઞા વ્રતમાં રહે જ, બહાર પગ મૂકી શકે જ નહીં. એ મહિમા છે ભાઈ. આપણે એમાં રહેતા શીખીએ. બસ આ વિચાર નિરંતર રાખીએ. તવ મરજીમાં વાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. આ બોલીએ એટલું સહેલું નથી હો, આ બોલીએ છીએ ને એટલું સહેલું નથી, પણ વિશ્વાસ સાથે બોલીએ છીએ. કેમ કરતા કરતા થોડોક પ્રયાસ કરતા જઈશું ને મહારાજ થોડાક થોડુંક બોનસ આપતા જશે, લોન આપતા જશે ને આપણું કંઈક આ વરમ હરખું આવે તો. બાકી બહુ અઘરું છે આ, અગ્રમ અઘરું આ જ. બોલો, મહારાજનો મહિમા સમજાય એ સહેલું છે, પરંતુ આ મહિમા સમજવો ને, અને આને મહિમા ને કહેવાય. અનંત અક્ષર એના રૂ આડમ ઉડે છે, નામ છે તેમ છે, એ બધું બોલી ગયા, પણ મરજીમાં કેટલું રહેવાય છે, એની મરજીમાં કેટલું રહેવાય છે, એના ગમતામાં કેટલું રહેવાય છે, કેમ અઘરું છે કહેશો? આ અઘરું કેમ છે? અઘરામ અઘરું છે. અને માસ્ટર કી છે? બોલો, આ જ માસ્ટર કી, રાજી કર્યાની માસ્ટર કી છે? કેમ અઘરું છે કહો મહારાજ. જન્મો જન્મથી આપણે આ જ કરવા ટેવાયેલા છે. મન ધાર્યું કરવા જ ટેવાયેલા છે. જોજો, નાના છોકરું હોય ને ત્યાંથી મન ધાર્યું કરતું હોય. બોલો, એને ધાર્યું હોય કે મારા લેવું છે, ટાંગા પછાડી નહીં તે, બોલો, રોઈ કકડી નહીં તે ધાર્યું કરાવશે. સાચી વાત છે બેને. નાનપણથી આપણને, નાનપણથી નહીં, જન્મો જન્મની આદત છે. આપણું મનનું ગમતું મૂકવું અને ભગવાનને સંતનું ગમતું કરવું, મૂકતું એ નિષ્ઠા કહેવાય, એનું નામ દ્રઢાવ કહેવાય, એ મહિમા જાણ્યો કહેવાય. અને કર્યું જ નથી, જન્મો જન્મથી નથી કર્યું. સત્સંગમાં આવી નહીં તે એ ઉપર નજર જ નથી. આપણે તો સાધન ઉપર નજર છે, પણ પોતાનું મનગમતું મૂકીને ભગવાનને સંતનું ગમતું કરવું. તવ મરજી મહાવાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ ન થાય. શબ્દ જોજો, કદીએ ન થાય. આ બોલીએ છીએ પણ અંતરમાં પણ સમજીને બોલજો, કદીએ નહીં કરવા દે. હા, જોખમ છે બોલવામાં. હા, બોલી ગયા ને ક્યાંક સાંભળી લેશે તો. હા, એ એ વિચાર રાખજો, સાંભળે જ છે, કદી નહીં થવા દે. અને નહીં થવા દે ત્યારે વિચાર આવવો જોઈએ કે વાહ મહારાજ વાહ, તમે મારી પ્રાર્થના સાંભળી, મારું ગમતું ના થવા દીધું.
વિચાર આનંદ થવો જોઈએ વખતે. આપણે દુઃખીયા થઈ જઈએ જો ગમતું ના થાય ને આપણું, તો દુઃખી થઈ જઈએ. વાય વાય આપણું ભગવાન કંઈ સાંભળતા જ નથી, આપણી કોઈક ભક્તિ કરીએ ભજન કરીએ આપણું સાંભળતા જ નથી, દુઃખી થઈ જઈએ. આપણું ગમતું થાય એમાં આપણે રાજી થઈએ છીએ, અને ગમતું ના થાય તો એ મને દુઃખ આવ્યું, મને તકલીફ આવી. દુઃખ ને તકલીફ શાની છે? આ જ તકલીફ છે. એમની મરજીમાં રહેવા માટેનો સંકલ્પ પ્રબળ હોય તો એને જે મરજીમાં જે મહારાજ કારેલાનું શાક આપે તો આનંદ, અને દૂધીનું આપે તો આનંદ. પણ આપણને કારેલાનું શાક દુઃખી કરે છે કેમ? આપણી મરજી પ્રમાણે ના આવ્યું એટલે દુઃખી થઈએ છીએ, અને એટલે સકામ થઈએ છીએ, અને એટલે આપણને વસવસો થાય છે ભગવાને આમ કેમ કર્યું. એટલે તારી મરજીમાં વર્તાવા આપણે બેઠા છે, આપણી મરજીમાં વર્તાવા એમને બેઠા છે, કે એમની મરજીમાં આપણે રહેવાનું હોય? એક તમે સાદું સીધું ગણિત તપાસો મૂકતો, તમે બધા વ્યવહારમાં છો અવરભાવમાં. તું ક્યાંક જોબ કરે છે ને ભાઈ? તમે ક્યાંક જોબ કરો છો? તમે લકેશ મહારાજ, હવે તમે જોબ ક્યાં કરતા હશો એ બોસનું ગમતું તમારે કરવાનું હોય, તમારું ગમતું બોસ કરતો હશે? હા, તમારે એવું, તમારે એવું, તમારે એવું એવું હોય ભાઈ? કયા કયા દેશમાં એવું ના હોય કહો છે? કયા કયા ક્ષેત્રમાં એવું ના હોય? એટલે શેઠનું કીધું જ કરવાનું હોય, બોસનું કીધું જ કરવાનું હોય. આ એક જ ક્ષેત્ર એવું છે કે જ્યાં આપણે એમનું ગમતું કરવા ટેવાયેલા નથી. બરોબર, અહીં જ પોચું પાડ્યું છે. ત્યાં તો ખબર છે મેમો મળશે, નહીં ગમતું કરીએ તો એટલે થાય છે. અને અહીં આપણું ગમતું કરવાનું, એની મરજીમાં રહેવું છે મુક્ત, એનું નામ મહિમા કહેવાય. પછી ભલે ગમે તેવી મરજી હોય, બસ એની મરજીમાં રહેવું છે. આ વિચારધારા દ્રઢ કરજો મુક્ત. આ બોલું વાક્ય સહેલું નથી, એટલું સહેલું છે. જેને મન ધાર્યું મૂકી જ દેવું છે, રાજી જ કરવા છે, જેને મહિમા જાણ્યો છે એના માટે સાવ સહેલું છે, કશું અઘરું નથી. પરંતુ રેલો નીચે આવે ને ત્યારે ખબર પડે ભાઈ કાયમ થતું હોય, પણ જ્યારે આપણું ધાર્યું મૂકવાનું આવે ને ત્યારે જ કસોટી થાય. એ વખતે જ કસોટી થઈ જાય કે કેવા કેટલો મહિમા જાણ્યો છે આપણે. બીજાનું જોઈએ ને ત્યારે એમ થાય કે આને આટલો મહિમા નથી, લે મરજીમાં રહેતો નથી, ગમતું કરતો નથી, મન મૂકી છે, બીજાને એવું લાગે. પરંતુ પોતાની હેઠે રહેલો આવે ને ત્યારે મરજી કાંઈ જતી રહે, અને એનું નામ મહિમા. એ મહિમા આપણે ખાલી બોલીવી છે કે ખરેખર આપણું ગમતું નથી થવા દેવું? હાજુ ચલો તો એવું વિચારીને બોલજો, પાછું સાંભળી લેશે હું પ્રાર્થના. હા પ્રગટ બેઠા છો અને પછી હેરાન થઈશું, હો નહીં આપણું ગમતું નહીં થવા દે તો. કદી કદી ના થશો, કદી ગમતું ના થવા દેશો મહારાજ, કદી ના થવા દેશો. સેવક એકાંતમાં તો એક વખત જો આપણે ક્યાં જોતા જવું મરજીની ખબર પડવી જોઈએ આપણને. સેવક એકાંતમાં હતો ને, જનરલી એકાંતમાં અવતાર સેવક મૌન હોય, બોલો નહીં. અમારે જે રસ એક ટાઈમ જમાડવા માટે આવી જાય તે એકાદશી જતી કંઈક, અને ફરાળ આપવા આવ્યા પીરસતા હતા જોડે. મેં થાળીમાં જોયેલું જે લઈને આવેલા ને એમાં મોરહીઓ હતો કંઈક, ભાજી હતી ને પૂરી હતી કંઈક હતું મને એક્ઝેક્ટ યાદ નથી. અને જોડે કેરી સુધારીને લાવેલા કેરી. હવે સિઝનની પહેલી વખત કેરી લાવેલા, સિઝનમાં પહેલી જ કેરી આવેલી એટલે કેરી સુધારીને લાવેલા. સેવકે જોયેલું, થોડોક વિચાર થયો કેરી આજે મળશે, આવો વિચાર આવ્યો. બોલો પેલા મહારાજ બધું પીરશું, કેરી ભૂલી જ ગયા પીરસવાની, પૂછ્યું જ નહીં. હવે હું મારે મૌન એટલે હું બોલું નહીં, કેરી પૂછી જ નહીં. બોલો આટલી બધી કેરી લઈને આખું તડધી થાળી, ભાઈ એમને દેખાય એવું નહોતું, એવું નહોતું, ચશ્માય નહોતા, પણ કેરી પૂછવાનું એમને સાંભળ્યું જ નહીં, લઈને ઢાંકીને જતા રહી. સેવકને એટલો બધો એ દિવસે આનંદ થયો, વાહ મહારાજ વાહ, શું તમારી
કરુણા છે. મને સહેજ પણ તમને એમ લાગ્યું હશે કે આને કેરીમાં આશક્તિ છે, કે આને કેરીનો વિચાર આવ્યો ને, કે કેરી એને ભાવતી લાગે છે. મહારાજ તમે ગમતું કરવા જ નથી દેતા, હા, એટલો રાજી થઈ ગયો. વાહ મહારાજ, શું તમે પળે પળે આઈને ઊભા રહો છો, અને કેવી રક્ષા કરો છો. હવે જો નેગેટિવ વિચારીએ તો શું વિચાર આવે, આ અમને કંઈ હુંચ પડે છે, લાયા તો પીરસવાની હુંચ પડે છે, વસવસો ને ગુસ્સો ને ક્રોધ ને આપણું ધાર્યું ન થયું એનો જ ક્રોધ હોય છે, એનો જ ગુસ્સો આવે, હે અમને કંઈ હુંચ ન જ પડતી. નહીં, શું હુંચ ન પડે, આમણે વિચારવા જ ના દીધું, એમને દેખવા જ ના દીધી. બોલો, તવ મરજીમાં વાલા નિત્ય રેવાયા, બસ આપણું ગમતું મહારાજ નહીં કરવા દે અને ન કરવા દે, એ જ એમની ને આપણી વચ્ચેની નિકટતા છે. આપણું ગમતું કરવા દે તો સમજી લેવું કે હજુ એમને લબડીને આપણું ગમતું કરવું પડે છે, કરવા દેવું પડે છે. એ લાચાર છે એટલે આપણું ગમતું કરવા દે છે. મુક્તો, એ આપણી ને એમની વચ્ચેનું ડિસ્ટન્સ છે એટલે કરવા દેવું પડે છે. આપણને હાચવવા પડે છે, આપણને રાખવા પડે છે. એટલે ગમતું કરવા દે છે. નહીં, ગમતું અમારું કદીય ન થાય, કદી ન થવા દેશો મહારાજ. બસ તમારી મરજીમાં રહેવું છે. આજ સુધી અમે મનમુખી થઈને અમારી મરજીમાં રહ્યા છીએ, હવે અમારે તમારી મરજીમાં રહેવું છે. છે તૈયારી આવી? પણ એની વાયેલું રિઝલ્ટ સાંભળ્યું? ગમતું અમારું કદીય ન, કદી નહીં થવા દેવો. મંજૂર છે? છે તૈયારી? બધા બોલતા નહીં, જો અવાજ ધીમો પડી ગયો છે. ટાઈટ તો છે નહીં, ટાઈટ વગર નથી બોલી શકતા એનું, કારણ કે મેં અંદર ડાઉટ છે ખરું. આ હાજી બોલી જઈએ ને મહારાજ નોંધી લે તો, નોંધી જ લેવાના છે. બોલો, કેટલા આંગળી ઊંચી કરીને હાજી બોલો, કેટલાની તૈયારી છે? સમજીને બોલજો, આંગળી ઊંચી કરજો. એનું રિઝલ્ટ આપવા બેઠા છે. આ કઈ ફોટો નથી, પ્રતિમા નથી, સ્વયં સાક્ષાત મહારાજ બધું જોઈ રહ્યા છે. એ તો મહારાજ જ કરે છે, સત્પુરુષ દ્વારા કરે, કે તમારા ઘરવાળા દ્વારા કરે, કે અમારા સંત દ્વારા કરે, બાકી એ જ કરે, મહારાજ જ કરે. આ ઓલા સંતને કેરી આપવાના દીધી, આપ એને આપી નહીં, આપવા દીધી નહીં, કહો આપવા દીધી નહીં, આપી નહીં નહીં, આપવા દીધી નહીં. એમાં એ શું કરે બિચારા, ઓલો ઊંઝો બોલે તો વરસાદ થાય. બોલો, મહારાજ સાળંગપુરમાં બિરાજેલા ને વરસાદ નતો, બધા હરિભક્તો આવ્યા, મહારાજ વરસાદ કરો ને, તમે ધારો એ વરસાદ કરી શકો, તમે ધારો બધું, તમે બોલો વરસાદ થઈ જાય, થઈ જાય, બોલો ને મહારાજ. મહારાજ જોડે પૂંજા ભગત બેઠેલા, પૂંજો બોલે ને તો વરસાદ થાય, આ પૂંજો બોલે તો વરસાદ થાય. હવે બધા ચોટ્યા પૂંજા ને, એ પૂંજા બોલ, પૂંજા બોલ વરસાદ થાય, તું બોલ તો થઈ જાય, બોલ. મહારાજ કહે છે તને ઓથોરિટી આપી, બોલ. પેલો પૂંજો બોલ, બોલું તો બહુ સારું, એટલે આપણે બોલ, હા બોલું તો થઈ જ જાય, પણ બોલ, ના જ બોલવા દીધો પૂંજાને, બોલો. હવે એ બોલ્યો નહીં કે બોલવા દીધો નહીં, એની મરજી જ નથી. એ પૂંજાનો નિમિત્ત કર્યો, બધા એ ગોદો માર્યો, એ પૂંજો બોલ્યો નહીં, પૂંજો બોલે, પણ પૂંજો બોલે કેવી રીતે? નાડી પ્રાણ જેના હાથમાં છે બોલવા દેતા જ નથી. કેરી આપે કેવી રીતે? નાડી પ્રાણ એમના હાથમાં છે, બોલે કેરી આપે કેવી રીતે? કહો. હવે આવા સમયે આપણે દુઃખી થઈ જાય, એ આરો કેરી ના આપે, ઓલા કેરી ના, અને પછી એમાંથી ક્રોધ ને, એમાંથી આક્રોશ ને, એમાંથી પછી તમે જુઓ તો દખા ને, એમાંથી પછી હે ભગવાન આવા નવારી આ બધા આવા નહીં. મહારાજ જ કરે છે આ બધું. આપણી મરજીમાં નહીં રહેવા દે, અને મરજીમાં રહેવા દે છે એ જ આપણી ને એમની વચ્ચેનું અંતર છે, ડિસ્ટન્સ છે, દૂરી છે. મુક્તો, હાચવવું કોનું પડે? કોનું હાચવવું પડે? કહો. અત્યારે કેટલાય મુક્તો જે આગળ બેહનારા પાછળ બેઠા છો, ઘનશ્યામ મહારાજના પાછળ બેવું પડ્યું, પરેશ મહારાજ પાછળ બેવું પડ્યું, બે ચાર મુક્તો પાછળ બેઠા છે. બોલો, હું જોઉં છું, છતાંય બસ મરજીમાં નથી રહેવા દેવા, મહારાજની મરજીમાં રહેવું છે એટલે બેહવા દીધા છે. રાજી રહેજો પાછા, હો. બસ હવે હાચવું કોનું પડે? મારે એમ કેવું પડે કે આવી જાઓ આગળ, સમજી લેવાનું. તમારી મરજીમાં રહેવું પડ્યું એનો અર્થ શું થયો? પહેલાં હજુ તમારી અમારી વચ્ચે ડિસ્ટન્સ છે. ખોટું એટલે લાગતું ને પાછું, આ ડિસ્ટન્સ ઘટાડવા માટે આવું કરે છે. હું પાછું એવું નહીં વિચારવાનું, નહીં આપણી મરજીમાં ક્યાં સુધી એ રહેશે? ક્યાં સુધી આપણે એમને આપણી મરજીમાં રાખશું? હે મહારાજ આટલું કરો, આપણે પ્રાર્થના કરીએ ને ભગવાન જો સાંભળી લે એ પ્રમાણે કરે ને તો આપણે ખુશ, ખુશ આપણી મરજીમાં રહે ને તો ખુશ, એની મરજીમાં રહેવાનું થાય તો આપણે દુઃખી દુઃખી. બોલો, હે પ્રાર્થના કરી જ તો ભગવાનને સાંભળી જ નહીં,
દુઃખી થઈ જઈએ. આને મહિમા જાણ્યો કહેવાય, આ દ્રઢાવ થયો કહેવાય. ભાઈ, એ માસીબાનું ઘર નથી, આવો ભાણા ભાઈ. બાપાના બધા પ્રસાદીના શબ્દો છો. શ્રીજી મહારાજ, કઈ પ્રશ્ન છે? પ્રશ્નો પૂછતા નથી, એટલે આપણો નિયમ તો એવો છે કે બધા સામે પ્રશ્ન પૂછવાના, તો જ સભા ચાલશે. તમે કોઈ પણ અમને અવકાશ આપો તો ને, ચલો અવકાશ, ચાલો આંગળી ઊંચી કરીને પ્રશ્ન પૂછવાના, કહો, નહીતર સભા બંધ. હા બોલો. જો આનું નામ વેપારી કહેવાય, પણ આ મહારાજ જ કે છે ને પ્રશ્ન પૂછો. એ ત્યારે પ્રશ્ન પૂછવાનું કોણ કહે છે? એ બોલ્યું મહારાજ કરો. આ મહારાજ પૂછે, મહારાજ ના કે. અરે મુક્તો, જો આજે પ્રથમનો 67મો વચનામૃત, સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા, આ દ્રઢતાનું રિઝલ્ટ આપણે જોયું પહેલા. હવે દ્રઢતા કોને કહેવાય, સત્પુરુષ કોને કહેવાય, અને સત્પુરુષના સ્વરૂપને ઓળખ્યા કોને કહેવાય, ઓળખ્યું કોને કહેવાય, એની વાત પ્રથમના 67માં આવે છે. જ્યારે આપણે થોડું સાંભળીએ, પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો. જો જો સાંભળો, હે ટીસી, જો પ્રશ્ન પૂછ્યો. મહારાજે પ્રશ્નો જ પૂછતા હતા બધા, અને મહારાજ જવાબ આપતા હતા. અહીં તો પ્રશ્ન પૂછવાની વાત જ નહીં, ક્યાં કોણ પૂછો છો? આપણે પ્રશ્ન પૂછવાની આદત પાડો. મહારાજને મુનિ પ્રત્યે મહારાજે પ્રશ્ન પૂછ્યો. હવે જે પ્રશ્ન આવે છે ને, પ્રશ્ન સમજાય એવો નથી, સમજવાનો પ્રયત્ન કરજો. આ પ્રશ્નમાં પહેલેથી હું થોડુંક લીક કરી દઉં કે આ પ્રશ્ન એવો છે કે સત્પુરુષ કોને કહેવાય, સત્પુરુષ કોને કહેવાય, એનું લક્ષણ છે. સત્પુરુષના લક્ષણ બતાવ્યા છે કે સત્પુરુષના લક્ષણ કેવા હોય. ઘણી વખત આપણે માની લઈએ કે સત્પુરુષ છે, જેને પોતાને મળ્યા હોય એને સત્પુરુષ માની લેતા હોય. નહીં, સત્પુરુષના લક્ષણ તપાસો. આ સત્પુરુષના લક્ષણો બતાવ્યા છે. 67માની શરૂઆત જ સત્પુરુષ કોને કહેવાય, અને એવા સત્પુરુષના ગુણ આપણામાં કેવી રીતે આવે, આવો પ્રશ્ન છે. આને સત્પુરુષ કહેવાય, અને આવા ગુણ આપણામાં કેવી રીતે આવે, એટલે સત્પુરુષના સરખા ગુણ આપણામાં આવે, આવતા હશે ત્યારે જ પ્રશ્ન પૂછ્યો હશે. આવે તો સત્પુરુષ કોને કહેવાય એ ઓળખવાની રીત બતાવી છે. કોઈ પુરુષ છે, પુરુષ એટલે સત્પુરુષ, અહીં વ્યક્તિ કીધી, કોઈ એવી વ્યક્તિ છે જેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી. આ પહેલું લક્ષણ, સત્પુરુષનું પહેલું લક્ષણ, આ પહેલું સત્પુરુષનું લક્ષણ, આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી. ચલો શું સમજાય એમાં, આ લોકના સુખમાં પ્રીતિ જ નથી. આ લોકના સુખ એટલે શું કહો, એમાં પ્રીતિ જ ન હોય, આ સત્પુરુષનું પહેલું લક્ષણ. આ લોકના સુખમાં તો પ્રીતિ જ ન હોય, નિર્લેપ હોય, એને કોઈ માને, કોઈ પૂજે, કોઈ જય જયકાર કરે, લાખો માણસો કદાચ એને લાખોની સંપત્તિને ઠગલા કરી દે એની આગળ, ગાડીઓ ગમે એવી મોંઘી ગાડીમાં કદાચ એમની આગળ આવીને ઊભી રહે, એમને કોઈ પ્રીતિ જ નથી. અને જો એમાં લેવાઈ જતા હોય, પૈસામાં લેવાઈ જાય, દ્રવ્યમાં લેવાઈ જાય, કોઈના દાન ડોનેશનમાં લેવાઈ જાય, ગાડીઓમાં લેવાઈ જાય, કોઈ રૂપમાં લેવાઈ જાય, તો અમુક તો સાના સત્પુરુષ છે, સાના સત્પુરુષ. સત્પુરુષનું પહેલું લક્ષણ કે એને આ લોકના પદાર્થમાં પ્રીતિ જ ન હોય. બીજા શબ્દોમાં કહીએ, અગાઉ ગઈકાલ ગઈ વખતની સભામાં આવ્યું હતું એમ, એને બધું સંવર્તે. આ બધું સામાન્ય શબ્દ છો, સંવર્તે એકાંતિક ભાવનો શબ્દ છે, બધું સંવર્તે એને. આ એકાંતિક ભાવનો શબ્દ છે કે એને રૂપવાન સ્ત્રી ને કુરૂપવાન સ્ત્રી બંને સંવર્તે. જે સત્પુરુષ હોય તો એ તો આથી ગણની સ્થિતિ છે, એને પુરુષ અને સ્ત્રીનો ભેદ જ ના રહે. બોલો, એને ભેદ જ ના હોય. સુરૂપવાન ને સુકુરૂપવાનની વાત તો પછી,
અહીં મહારાજ એમ કહે છે કે સત્પુરુષને પહેલાં તો એને કોઈ જગતના આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી. આ સત્પુરુષનું પહેલું લક્ષણ. એમને આ બહુ ભાવે ને આ બહુ ભાવે. એમણે કહેશો કેરીત બહુ ભાવે બોલ્યા, ના બહુ નથી ભાવતી, અડતા નથી પૂછો આવે તો. પણ આ તો એક તમને દ્રષ્ટાંત આપવા માટે કહ્યું, દિશ આપવા માટે. છતાંય તમે પરઠો તો તમારું તમે જાણો, જે જાણો. પણ શું કહે છે કે એને આ લોકના સુખમાં પ્રીતિ જ ન હોય, સાહજિક રીતે ન હોય, પ્રીતિ ટાળવી ન પડી હોય, સાહજિક રીતે ન હોય. કેમ ના હોય કહેશો? કેમ ના હોય કોમનર ભાઈ? કેમ ના હોય? કેમ પ્રીતિ ના હોય? આ લોકોના સુખમાં પ્રીતિ કેમ ના હોય? વિજય ભાઈ કહેશો? કહો અજયભાઈ. એ આ લોકના નથી એટલે આ લોકમાં પ્રીતિ ના હોય. એ આલોકના છે જ નહીં તો આલોકમાં પ્રીતિ કેવી રીતે હોય? આલોકના ને આલોકમાં પ્રીતિ થાય? એ આલોકના જ નથી અને આલોકમાં પ્રીતિ કેવી રીતે થાય? માછલું પાણીમાં જ રહે, પાણી વગર ન રહે એનું નામ જ માછલું, કે પાણીમાં જ રહે એનું નામ માછલું? બહાર રહી જ ના શકે, એ જળચર પ્રાણી છે. અને એમાં માછલું એને જ માછલું કહેવાય, જે પાણી વગર રહી જ ના શકે, પાણીમાં જ રહે, બહાર રહી જ ના શકે. એમ મોટા પુરુષ સત્પુરુષ એનો અર્થ જ એ છે કે સત્પુરુષ આલોકના નથી એટલે એને આલોકમાં પ્રીતિ હોય જ નહીં, સ્વાભાવિક છે. ધોળિયાએ, ધોળિયા લોકોએ, ભુરિયાઓએ આપણા દેશ ઉપર 200 વર્ષ રાજ કર્યું ભારતમાં આવીને, બરાબર છે. છતાંય એ ભુરિયા દાળ ભાતમાં પ્રીતિ કરીને ગયા? એકે બોલો, દાળ ભાત ખાતા થયા કોઈ? એમણે કોઈ તો ધોતિયું પહેર્યું એમાં પ્રીતિ થઈ? એ ગુજરાતી શીખીને ગયા? કારણ કે એનું નામ જ ધોળિયા. ધોળિયાને દાળ ભાત ભાવે જ નહીં, સમજ્યા? એનું નામ જ ધોળિયા. એમ એને એ વિદેશના છે, એને આ દેશની વસ્તુ ના ભાવે, સેટ થાય જ નહીં. અહીંયા આવીને તે એમનો ખોરાક આપી ગયા, એમનો પહેરવેશ આપી ગયા, એમની ભાષા આપી ગયા, પણ આપણું કશું ના લઈ ગયા. બોલો બહે વરમ, સાચી વાત છે પેલા. એમ મોટા પુરુષ ભલે આલોકમાં દેખાતા હોય, દર્શન આપતા હોય, પરંતુ એમને આલોકમાં પ્રીતિ થાય જ નહીં આલોકના સુખમાં. કેમ? કારણ કે એમને આલોકના સુખ વિજાતી વર્તે છે, વિજાતી વર્તે છે. જેમ ધોળિયાને દાળ ભાત વિજાતી વર્તે છે, જેમ ધોળિયાને ધોતિયું વિજાતી વર્તે, એમ આલોકના જે નથી એને આલોકનું બધું વિજાતી વર્તે છે, એટલે એને પ્રીતિ હોય જ નહીં. અને જો આ લોકના પદાર્થમાં પ્રીતિ હોય તો સમજી લેવું કે એ કંઈક લોચો છે, ખામી છે, સત્પુરુષમાં કહેવાય છે, છે નહીં. હા, મહારાજે વતનામૃતમાં લખ્યું છે, શ્રીજી મહારાજ પાછા બોલ્યા છે કે અમે કોઈક વખાણીએ છીએ, કોઈક વસ્તુ ગ્રહણ કરીએ છીએ, અમે સેવાને ગ્રહણ કરીએ છીએ, અમે સારું, મહારાજ જમવા બેસતા બોલતા આજ બહુ સારું થયું છે બોલે, પરંતુ એ સમજી લેવાનું, ત્યાં વિચારવાનું કે આ કોઈકને રાજી કરવા માટે કહે છે, એની વસ્તુને ગ્રહણ કરે છે, બાકી પ્રીતિ નથી. પણ આપણે એવું જોઈએ ને તો શું વિચારીએ, લે આવ્યું તું ને કે એમને પ્રીતિ ના હોય, જોવો જો છે કે નહીં, જો કેવા કેવા વખાણ કરી કહીને ખાય છે, કહો જોજો ને હવે આમને શું કહેવું. હવે આ સત્પુરુષ કહેવાય જ નહીં, પાછી આપણી દ્રષ્ટિ કેવી હાવ આવી ટૂંકી, એટલે હોય જ નહીં. તો એ જે કંઈ કહે છે મહારાજ કે અમે કોઈને વખાણીએ છીએ, કોઈને કું વખાણીએ છીએ, કોઈની વસ્તુને સેવાને ગ્રહણ કરીએ છીએ, એ જીવના અતિ રૂડા માટે કરીએ છીએ. જા તમે હમણાં તરત વહે કહેશો, ત્યારે અમે એવું જ સમજો ને કે અમે બધું અતિ રૂડા માટે જ કરીએ છીએ, બીજાને સારું લગાડવા માટે. મુક્ત આપણામાં ને એમનામાં તફાવત આ છે. પહેલું લક્ષણ કહી દીધું કે જે સત્પુરુષ હોય એને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી. અને તો પ્રીતિ શામાં છે? અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ, એટલે પરભાવ ભગવાનની મૂર્તિ, એને વિશે જ વાસના છે. વાસના શબ્દ કેમ વાપર્યો? વાસના શબ્દ અહીંયા આમ આમ સેટ ના થાય, અજુક તો લાગે. વાસના એટલે ઈચ્છા, એ વાસના એટલે
એમાં વાસના છે, ભગવાનની મૂર્તિમાં વાસના છે. એને મૂર્તિ સિવાય, મૂર્તિના સુખ સિવાય બીજે પ્રીતિ જ ન હોય, એને ઈચ્છા જ ન હોય, એના રાત દિવસ એને એ જ વર્તું હોય, મૂર્તિનું સુખ ને એ જ એનો આલોચ હોય, એના જ એ જ સુખમાં વાસના હોય. આ બીજું લક્ષણ કીધું સત્પુરુષનું, બીજું લક્ષણ. ત્રીજું લક્ષણ, અને જે તેમનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે આ મારો સંગી છે. સંગી એટલે મારો આશ્રિત, તો મહારાજનો જ કહેવાય, મારો હિતવાળો છે. તો મારે એને, મારો સંગી છે તો તેને આ સંસારની વાસના કેમ તૂટી જાય, અને જલ્દી જલ્દી ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું, આવું એને અખંડ વર્તે. સત્પુરુષની ત્રીજું લક્ષણ કે પોતાના સંગમાં આવેલાને નિર્વાસની કરીને એને મહારાજને જોડી દેવો, એને ભગવાન સિવાય બધેથી લુખ્ખો કરી દેવો, ભગવાનનું મૂર્તિનું સુખ ભોગેવો, ભોગવે એવો એને પાત્ર કરી દેવો, એવું એમને અખંડ વર્ત્યા કરતું હોય, રાત્રિ દિવસ આલોચ હોય કે મારા સંગીને મારે આવો કોરો ધાકોર જેવો કરી દેવો જગતની કોરે, અને એને મૂર્તિ સુખ પામે એવો કરવો છે, આવો જ એનો આલોચ હોય. આ ત્રીજું લક્ષણ. અને એના માટે રોકે ટોકે વઢે ગમે તે કરે, પરંતુ એને પોતા જેવો કરે, પોતાના સંગીને ક્યારે જગતના સુખથી વિરક્ત થઈ જાય, રાત દિવસ એનો આલોચ હોય. સત્પુરુષને ઓળખવાનું ત્રીજું લક્ષણ છે. એ રહી જ ના શકે, કોઈને ગમે તોય ભલે, ન ગમે તોય ભલે, હામાને બિચારાને ખબર નથી, પથ્થરને ખબર નથી કે મારામાંથી શું બનાવવાનું છે, પરંતુ સલાટને તો ખબર છે, સોમપુરાને તો ખબર છે, શિલ્પીને તો ખબર છે કે મારામાંથી મૂર્તિ બનાવવી છે, એ એનો ધર્મ છે. અને મૂર્તિ બનાવવા માટે પછી ટાંકણું રથોડો લઈ અને મૂર્તિ દોરીને પછી ચારે બાજુનો કચરો કહેવાય બધું કાઢવા માંડે, એક મૂર્તિ સિવાય કંઈ ન રહેવા દે, એ એનો વિષય છે. એમ મોટા પુરુષ શિલ્પી છે, આપણે તો બધા પથરા જેવા છીએ. આવું કોઈ પાસે ખોટું નથી લાગતું ને, પથરા જેવા કહીએ તે, એમ આપણે પથરા જેવા છે. એમાંથી એમનો આગ્રહ એવો હોય કે મારે આમાં મૂર્તિ કંડારવી છે, મારે મહારાજની મૂર્તિ કંડારવી છે. એ કંડારવા માટે પછી જે કરવું પડે બધું કરે, બધું કરે, હથોડી લે ને, ટાંકણું લે ને, વડે તેને, ક્યાંક પપલાવે તેને, પંપાળે તેને, પાછા દે ખરા ને, બધું કરે, એનું નામ જ સત્પુરુષ. આ સત્પુરુષને ત્રીજું લક્ષણ છે. એને જવા દો ને, મરવા દો ને, હવે કંઈ નહીં, આપણે આપણું કરી લો ને, આ સત્પુરુષનું લક્ષણ નથી. સત્પુરુષ પોતા જેવા કરવાના આગ્રહી હોય છે. ઓય જ જ જ જ જ જ જ પપલાઈને જવા દે તો સંગ કર્યાનો, એમનો સંગ કર્યાનો હેતુ શું કહો છો, એમની જોડે જોડાણ એનો હેતુ શું? જો આપણે એવા ને એવા આપણને ધોયેલા મૂળા જેવા રાખવાના હોય અને રહીએ તો એમને સંગ કર્યાનો હેતુ શું? તો સત્પુરુષ મળ્યાનો શું હેતુ? સત્પુરુષનું ત્રીજું લક્ષણ કીધું, મહારાજ બોલ્યા છો. શું કહો, ફરીથી વાંચું છે શબ્દ. અને જે તેનો સંગ કરે, જે સંગ કરે, જે પછી દેશમાં હોય કે વિદેશમાં હોય, ફક્ત જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે. કેવી જાતનું? જે આ મારો સંગી છે, આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય, એટલે નિર્વાસનિક થઈ જાય, અને વાસના તૂટી જાય અને એક ભગવાનને વિશે જ પ્રીતિ રહે, પ્રીતિ થાય તો સારું એવું એને નિરંતર વર્તે, પ્રીતિ થાય તો સારું એવું વર્તે, એનું નામ સત્પુરુષ. અને ચોથું લક્ષણ આપે છે મહારાજ, ચોથું લક્ષણ આપે છે શું? અને જેટલું, હા ના, ખાલી સંગ કરતો હોય ને તોય એને સંગી નહીં, તે એને તો જે પોતાના જોગમાં આવે, અરે દ્રષ્ટિમાં ચડે ને, એને એ જ સંગ, એ સંકલ્પ હોય. આ પેલા માટે હથોડીને ટાંકણું લે, પેલા માટે ના લે, પણ સંકલ્પ તો એક બધા માટે રહે છે કે આ બધાને અમારા જેવા કરવા છે, ભલે પછી હથોડું ટાંકણી લેવાનું એ આત્મબુદ્ધિ ઉપર આધારિત છે. જેટલી આત્મબુદ્ધિ વધુ હોય એટલું હથોડું ટાંકણું વધુ લે, સમજ્યા?
એને જલ્દી ચોખ્ખો કરવાનો પ્રયત્ન કરે કે મૂર્તિ સિવાય કંઈ રહેવા દેવું નથી. બાકી ઈચ્છાને એમનો સંકલ્પ તો પ્રબળ એક જ હોય કે આ દ્રષ્ટિમાં જે ચડ્યો એ સૌને મહારાજને ગમતા પાત્ર કરવા છે, બસ બધી નિર્વાસની કરીને એને મૂર્તિ રૂપ કરવા છે. એમનો આગ્રહ તો એવો જ હોય. આ સત્પુરુષનું લક્ષણ છે, ત્રીજું લક્ષણ. અને ચોથું છેલ્લું લક્ષણ મહારાજ કહે છે, અને જેટલો જે કંઈ યત્ન કરે તે સર્વે દેહીને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે જે મૂર્તિનું સુખ આપે એવું જ કરે, પણ દેહીના સુખને અર્થે તો કોઈ ક્રિયા કરે જ નહીં. બરાબર, કોઈ દિવસ દેહના સુખ માટે કશું ન કરે, જે કંઈ કરે એ મૂર્તિના સુખ માટે જ કરે અને પોતાના સંગીને કરાવે. એટલે તમે કે કરો સ્વામી ઓલ્યો મલમ ચોપડો, ઓલ્યો ચોપડો, ઓલ્યું કરવાનું, યોગ કરવાનું, કસરત કરવાનું, લો એ ના પાડી જો સાંભળો, આ દુખીને મંડો નહીં. બરાબર, પોતાના દેહના સુખ માટે કશું કરે જ નહીં. એ તમને હું આપ્યું, જો ટોપીને તમે જુઓ કેટલું મોજા ને શેટર ને આ બધું દેહના સુખ માટે બધું એ કર્યા કરે. રાખો રાખો, તમને હજુ કંઈ સત્પુરુષ નથી થઈ ગયા તમે, પણ એ દેહધારીનું કામ છે. મોટા પુરુષનો ધર્મ આ છે, સત્પુરુષનો ધર્મ આ છે, એ પોતાના દેહના સુખ માટે કદી યત્ન કરે જ નહીં, એમની નજર હોય જ નહીં. પણ અહીં સ્વામિનારાયણ બાપો કહે છે, બોલો મારે તમારું માનવું કે એમનું માનવું, કહો. પોતાના દેહના સુખ માટે કોઈ ચિંતા જ ના હોય કદી કદી એને. અરે સંતનું, સાચા સંતનું લક્ષણ કહી દીધું છે કે તનકી ઉપાધિ તજે સોહી સાધુ, જે પોતાના શરીરની પોતાના સ્વની ચિંતા કરે જ નહીં એ સાધુનું ધર્મ છે, તો સત્પુરુષ છે. એને દેહના સુખ માટે યત્ન કરે કે મૂર્તિના સુખ માટે યત્ન કરે ને કરાવે, નજર જ ના હોય. એ તો દેહાતીત છે, દેહ છે જ નહીં એમને વિશે. આ તો ઠીક છે, અવરભાવમાં કદાચ સેવા અંગીકાર કરે છે, બાકી એની નજર જ ના હોય. અને એને કોઈ એમને પગ દાબે ને માથું દાબે ને એમના દેહની પરવા કર્યા કરે, તનનું જ જતન કર્યા કરે મુક્તો, એટલે એ અંતરનો રાજીપાનું પાત્ર ન થવાય. ઠીક છે, આપણી ફરજ છે, કરવું જોઈએ, પરંતુ એમની નજર એની ઉપર ના હોય. એ તો મહારાજ બોલ્યા છે કે દેહને મૂકીને ભગવાનના ધામમાં જે મૂર્તિનું સુખ છે, એટલે કે મૂર્તિના પ્રભાવના સુખ માટે જ યત્ન કરે અને કરાવે, એની નજર ત્યાં હોય, એ સુખ છે. આ ઠીક છે. હવે બોલો મહારાજ શું કેવું છે, એ પ્રશ્ન થાય તો પૂછજો. હવે આપણને આવા સત્પુરુષ મળ્યા છે એ વિચાર કરો, આ સત્પુરુષનું લક્ષણ છે. જો આપણને બાપજીના પળે પળે આ પાંચે પાંચ વસ્તુ દેખાય, બોલો પાંચે પાંચ ધર્મ દેખાય પળે પળે, કોઈના બાપની રાખી નથી એમણે. બોલો જે જોગમાં આવ્યા એને ઢીબ્યા જ છે. બોલો હવે કે જ નહીં, હવે જેમ કરવું એમ કરવા દો ને. એ સત્પુરુષના ધર્મમાં નથી આવતું ભાઈ, એનો સંગ કર્યાનો હેતુ શું? તો પછી બોલો મહારાજ. સત્પુરુષ દેહના યત્ન માટે કઈ જ નહીં. મહારાજે જવાબદારી આપી એમની દેહનો જતન કરવાનું કીધું ને હમણાં, જતન કરવું. આપણે એવું નથી કહેતા કે એમનું જતન ન કરવું, પરંતુ આ લક્ષણ એમનું આ છે. એને પોતાના સ્વજતનની, દેહના જતનની પડી જ ના હોય, અને પડી ના હોય એટલે એ તનનું જતન તરફ નજર ના હોય. આપણને તનનું જતન કરીએ છીએ, પરંતુ આગળનું જતન, એમની આજ્ઞાનું જતન, એની અનુવૃત્તિનું, એમની રુચિનું જતન, એ ખરું જતન છે. આપણે આમાં પૂર્ણ માની લઈએ છીએ, કરવું જોઈએ, આપણી ફરજ છે, બજાવવું જોઈએ, પરંતુ એમને ન હોય, એમને એનો કોઈ વસવસો ન હોય, એનો કોઈ આગ્રહ ન હોય. જે પોતાના ભાવોમાં જીવતા હોય, દેહના ભાવોમાં જીતા હોય, એને આ બધું હોય. જે દેહથી, દેહના ભાવોથી પર છે, એને શું દેહના જતનની પડી હોય? નાનો છોકરાથી જે પર થઈ ગયો એને શું ચોકલેટની પડી હોય? એના જેવું છે છોકરાને ચોકલેટની. તમે પણ મોટા માણસને તમે ચોકલેટ આપો, લે ચોકલેટ, ખુશ થઈ જાય. એની કંઈ પડી ના હોય એને, કારણ કે એ ચોકલેટથી પર થઈ ગયો છે. એ મોટા પુરુષ દેહના ભાવોથી તદ્દન પર છે,
એને દેહ જ નથી, એને દેહના સુખ માટે શાનો યત્ન હોય? આ સત્પુરુષનું લક્ષણ છે, કારણ કે પરભાવનું સ્વરૂપ છે. આનું એક જ કારણ છે આ બધા, એનું એ પરભાવનું સ્વરૂપ છે. એટલે અને જે પરભાવનું સ્વરૂપ હોય એના લક્ષણો કેવા હોય? આ પાંચ લક્ષણ બતાવ્યા છે કે આ સત્પુરુષના પાંચ લક્ષણ. ચલો બોલી જઈશું એક એક ફટફટ ફટફટ. આપણે સત્પુરુષ મળ્યા છે આપણને, એટલે આ બધી વાતો કરીએ છીએ આપણે. ઓ ચલો, સત્પુરુષનું પહેલું લક્ષણ બોલો મહારાજ. આ લોકના સુખને કદી ઈચ્છે જ નહીં. બીજું મહારાજના સુખ માટે જ યત્ન કરે. ચલો ત્રીજું, પોતાના સંઘમાં આવનારને નિર્વાસનિક કરીને, નિષ્કામી કરીને, નિર્દોષ કરીને, એને સર્વે દોષથી રહિત કરીને પોતા જેવો કરવાનો આગ્રહ સેવતા હોય. ચોથું, એ પ્રશ્ન છે, આ દેહના સુખને ઈચ્છે જ નહીં. અને પાંચમું, ચાર જ આવ્યા ને, ચાર જ આવ્યા, સોરી ચાર. આ ચાર લક્ષણો મુક્તો જેમાં વર્તે એ જ સત્પુરુષનું લક્ષણ છે. હવે પાછળ આવે છે, એવા સત્પુરુષના સરખા મહારાજને પ્રશ્ન પૂછે. જો અહીં પ્રશ્ન પૂરો થયો પછી મહારાજ બોલ્યા, સંસારની વાસના તૂટી જાય અને ભગવાનને વિશે પ્રીતિ થાય તે સારું જ, તે તો ઘણું સારું. એવું જેને કંઈ યત્ન કરે તે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિશે કેમ સમજેતો આવે? આવા ગુણ આવે કેવી રીતે? ત્યારે એનો જવાબ મહારાજ આપે છે. શું જવાબ આપે છે? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજે સંતોને કહ્યું, સંતો તમે જવાબ આપો. મુક્તાનંદ સ્વામી જવાબ આપે છે કે જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા જે સત્પુરુષ છે, જો આ સત્પુરુષ શબ્દ આવ્યો, એવા જે સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે. દેવની બુદ્ધિ એટલે ભગવાનપણાની બુદ્ધિ? ભગવાનપણાની બુદ્ધિ ના, દેવની બુદ્ધિ એટલે દિવ્ય બુદ્ધિ. એને વિશે દિવ્ય બુદ્ધિ રાખે કે આલોકના નથી જ, બસ પરભાવનું સ્વરૂપ છે. એ અખંડ પોતે મૂર્તિમાં રહ્યા છે, આલોકમાં દેખાય છે, પરંતુ છે મૂર્તિમાં જ, દિવ્ય જ છે, દિવ્ય જ છે. દેવની બુદ્ધિ રાખે ને જે વચન કહે તે સત્ય માને અને એ પ્રમાણે જ વર્તે. આવી ગયું? તવ મરજી માવાલા નિત્ય રેવાય, ગમતો અમારો કદીએ જો. આ જવાબ અહીં આપ્યો છે, એમની મરજીમાં જ વર્તે, એના વચનમાં જ વર્તે, એમની આજ્ઞામાં જ વર્તે, એમની રૂચિમાં જ વર્તે. પોતાનું ગમ તો કરે જ નહીં, તો એના જેવા ગુણ આપણામાં આવે. શ્રીજી મહારાજના શબ્દો છે, મુક્તાનંદ સ્વામી જવાબ આપ્યો છે. અને એ પ્રમાણે જ વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે. લ્યો, શ્રીજી મહારાજને, મહારાજને જવાબ થોડો અધૂરો લાગ્યો, અધૂરો લાગ્યો, કંઈક જવાબમાં કંઈક એડ કરવા જેવું લાગ્યું. એટલે મહારાજ આગળ પછી જવાબ પૂરો કરે છે. એ વાત આવતી સભામાં આગળ વધીશું મુક્તો. પરંતુ લેસન, હોમવર્ક શું શું આવતું આ વતનામ્રત આખું બે વખત વાંચીને આવજો. એક વાત, બીજું આપણે રિઝલ્ટ લેવું છે. વી વોન્ટ રિઝલ્ટ, આઈ વોન્ટ રિઝલ્ટ. ફરીથી સ્વામી, ફરીથી આખી પ્રાર્થનાને બોલીને આપણે પૂરી તૈયાર કરીએ. અદભુત પ્રાર્થના છે જો સમજાય તો, આની રિઝલ્ટ લેવાની તૈયારી રાખજો. અરે હો પ્રાણ પ્યારા શ્રી ઘન શ્યામ, પ્રાર્થના સ્વીકારો હો સુખધામ, તમે અમારા શોક ગુણાને મારા, સદા પ્રગટ છો દિવ્યા દિવ્ય, મોટા પુરુષ સદા મારા દિવ્ય, સંતો ભક્તો મુક્તો મનાયા, અભાવ અવગુણ કદીના લેવાય, પોતાનું રૂપના
दयाळु जय स्वामीनारायण। श्रीजी महाराजनी स्वमुख वाणी वचनामृतना आचार्य समा अनुभवी सत्पुरुष SMVS संस्थाना संस्थापक गुरुवर्य परम पूज्य बापजीनी अमृत वाणीनी सर्वाणी एटले वचनामृत रहस्य अने अमृत धारानो लाभ लई श्रीजी महाराजनी निष्ठा धड़करिए। दिव्य सत्पुरुष परम पूज्य श्री सत्य संकल्प दासजी स्वामी श्रीनी दिव्य वाणीनी जीवन उपयोगी हृदय स्पर्शी विषयों पर 250 जेटली अद्भुत वीडियो सीडी डीवीडी ऑडियो सीडी तथा MP3 वसावी घर ने मंदिर तुल्य बनावीए तथा जीवन ने दिव्य बनावी मूर्ति सुखना पात्र थईए। आ उपरांत बाळको तथा वालियों माटे अति उपयोगी टेलीफिल्म बालूडा बचाओ राजीपानी चावी तथा घर घर नी होली ने समावती सुख शांति भर्यु जीवन जीवानी प्रेरणा आपती टेलीफिल्म आत्मीयता वड़ी घर में गाड़ी में महाराजमय दिव्यता प्रसरावा सांभळो सुमधुर कीर्तनोनी तथा धुननी ऑडियो सीडी तथा MP3। श्री हरि मारा सर्वे थी न्यारा सौना छो जीवन प्राण। तमाम सीडी डीवीडी तथा अन्य कथावार्ता सांभळवानो अनमोल लाहो घर बैठा लई शको छो आपणी संस्थानी वेबसाइट www.smvs.org ऊपर। तेमज मात्र 5 मिनिट में सत्संग नू रसपान करावती अद्भुत कथा श्रेणी 5 मिनिट सत्संग द्वारा। आपना तथा आपना बाळकोना जीवन ने संस्कारमय तेमज सत्संगमय बनावा आजे ज वसावो उपयोगी अद्भुत पुस्तको वचनामृत बापाश्रीनी वातो थवू छे दादा खाचर जेवा स्वामीनारायण महामंत्र महिमा सर्वोपरि श्री स्वामीनारायण भगवान अबजी बापाश्री सद्गुरुओनी पुस्तिकाओ जीवन संध्या स्वरूप निष्ठा संप सुरत भाव एकता प्रगट भावे सेवा योग्य स्वरूप तथा आपना घरनी शोभा आपनु जीवन एवा बाळ घनश्याम महाराज तथा महाप्रभुनी नयन रम्य दिव्य मूर्तिओ घरमां अचूक वसावो। आ उपरांत घरने सुवासित करती विविध अगरबत्तीओ तथा कंठी माळा अने पूजानो सामान આવી આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુકસ્ટોરની મુલાકાત લેવાનું રખે ચૂકતા પ્રાપ્તિ સ્થાન SMVSના તમામ મંદિરોમાં। વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ સ્વામિનારાયણ ધામ ઇન્ફોસિટી સામે કોબા ગાંધીનગર હાઈવે ગાંધીનગર 382007 મોબાઈલ 9979855099।